sadhanam sadupayam sadupayam me sadupayam sadupayam re sadupayam sruno siv sukh sadana sadupayam sruno siv sukh sadana sadupayam સવારે અસરો ભાવના દ્વારા કયો રાગ હતો સવારે તોડી રાગ તોડી અને તોડી રાગ પછી આ રાગ કયો છે ખબર છે શિવરંજની આ રાગ કયો છે શિવરંજની અસરો દ્વારા આપણા આત્મામાં ક્યાં ક્યાંથી કચરો આવે એમણે પાંચ ઇન્દ્રિયના પાંચ ઉદાહરણ આપ્યા છે માછલી હાથી ભ્રમર પતંગિયું અને હરણ ઇન્દ્રિયના સુખને માટે એ પોતાનો પ્રાણ ગુમાવે છે પતંગિયું કમળની અંદર ભમરો આ ભ્રમર આવે ને ભમરો એને કમળની પરાગરજ અંદર એમાં એની આશક્તિ જાય કમળની અંદર બેસે રાત્રિ પડવાની તૈયારી હોય અને કમળ બંધ થઈ જાય એને ખબર છે કે મારું મોત આવશે પણ કમળની પરાગરજ લેવાની આસક્તિ એટલી તીવ્ર હોય કે મોત આવવાની સંભાવના ખબર હોય પણ એ મોતને ભેટી જાય પણ કમળને તોડીને બહાર ન નીકળે શાસ્ત્રમાં મધુબિંદુનું ઉદાહરણ આવે છે આપણે ત્યાં ઘણા બધા દેરાસરોમાં પટ રૂપે પણ જોવામાં મળે છે કે એક માણસ છે જંગલમાં જઈ રહ્યો છે અચાનક એની પાછળ હાથી પડે છે જંગલી હાથી અને જંગલી હાથીથી બચવા માટે એ કોક દોડતો જઈ અને ઝાડ ઉપર ચડી અને વડવાઈઓ પકડી લે છે અને જેવી વડવાઈઓ પકડે અને પછી નીચે નજર કરે તો ખબર પડે કે નીચે તો કૂવો છે હવે વડવાઈઓ છોડવામાં તો એનું બહુ મોટું જોખમ હતું અને પેલો હાથી નજીક આવી ગયો અને એ હાથી એનો જે ઝાડ છે એનો જે થડ છે એને પોતાની સૂંઢ વીટી અને આખું મૂળથી ઉખેડવા માટે પ્રયત્ન કરે છે ઉપરથી ડાળી લટકી રહ્યો છે નીચે નજર કરી તો નીચે શું છે કૂવો છે અને કૂવામાં સર્પ છે અજગર છે એ મોઢું ફાડીને બેઠા છે ભાગીને આવ્યો ઝાડ ઉપર ચડ્યો
લટક્યો નીચે કુવો કુવામાં જે વડવાઈઓ પકડીને ટક્યો છે પોતે ઝાડ પોતે અસ્થિર થઈ રહ્યું છે વડવાઈઓ પોતે તૂટવાની તૈયારીમાં છે નીચે અજગર સર્પ મોઢું ફાડીને બેઠા છે આવી સ્થિતિમાં એક દેવ વિમાન ત્યાંથી પસાર થાય છે અને જે દેવ વિમાનમાં બેઠેલો દેવ એને આ મનુષ્યની અસહાયતા જોઈ અને એને કરુણા ભાવથી સ્નેહ ભાવથી એને મન થાય છે કે ચાલ એને હું આમાંથી બહાર કાઢી લઉં એટલે એને પોતાનું વિમાન નીચું લીધું અને વિમાન નીચું લઈને પેલા મનુષ્યને કહે છે કે વડવાઈઓ થી બહાર આવી અને તું મારા હાથમાં હાથ લગાવી મારા વિમાનમાં લઈ આવ શું કરવું જોઈએ મનુષ્ય આપણે હોય તો શું કરીએ હા પકડી લઈએ ખરેખર બે મિનિટ કલ્પના કરો ને આ ચિત્ર આંખની સામે કે એ માણસ બીજો કોઈ નથી આપણે જ છે અને એવા સમયે કોઈ આવીને આપણને એમ કહે કે હું તને બચાવી લઉં આમાંથી તું બહાર આવી જા તને બે મિનિટ લાગશે હું લઈ લઈશ ઉચકીને તને વિમાનમાં પછી ન હાથીનો ભય ન વડવાઈ તૂટવાનો ભય ન અજગરના મોઢામાં જવાનો ભય આવું બને તો માણસ આવું ન કરે તેને શું કહેવાય વિચારીને બોલજો વિચારીને બોલજો અને પ્રતિથી થાય તો અચૂક બોલજો શાસ્ત્રોમાં સાક્ષી આપીને એમ કહ્યું કે તે જ વખતે હાથીના કારણે આખું ઝાડ જે હલ્યું એટલે હલેલા ઝાડની અંદરના ભાગમાં એક મધપૂડો હતો અને તે મધપૂડામાં ઝાડ આખું હલવાના કારણે એક ટીપું મધ પડ્યું નીચે અને આ માણસ આમ વિમાનમાં જોવા માટે સેજ ઉપર જોતો હતો અને આમ જોવા ગયો ત્યાં ટપ દેખીને એક મધનું ટીપું જીભ ઉપર પડ્યું કન્ટિન્યુઅસ નથી પડતું અને જ્યારે વિમાનમાંથી દેવે એમ કહ્યું કે આવી જા હું તને લઈ લઉં તો તે વખતે મનુષ્ય એમ કહે છે થોડી વાર ધોવાઈ જાઓ ને એક બીજું ટીપું આવે એ લઈ લો પડ્યું બીજું ટીપું પણ પડ્યું દેવ કરુણાથી પાછા એમ કે છે કે હવે ચાલ અને તે વખતે મનુષ્ય એમ કે છે તમારી વાત બહુ ગમે છે પણ આ મધનું ટીપું છોડવાનું મન થતું નથી આ ઉદાહરણ આપી અને ભગવાન આપણને બધાને કહે છે કે મનુષ્ય બીજું કોઈ નહીં આપણે પોતે જે હાથી છે એ આપણું આયુષ્ય છે જે સતત ક્ષણે ક્ષણ આપણી પાછળ પડી રહ્યું છે અને અંગ્રેજીમાં આપણે બોલીએ છીએ હાઉ ઓલ્ડ યુ આર આઈ એમ 1 યર ઓલ્ડ હા બરાબર ને હાથી પાછળ પડ્યો એટલે આયુષ્ય વડવાઈઓ જે છે એ શું છે જે વડવાઈઓ પકડીને આપણે લટકીએ છીએ તો એક સફેદ ઉંદર છે અને એક કાળો ઉંદર છે એટલે કે એક દિવસ અને રાત એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ આપણા જીવનના દોરાને ટૂંકા કરી રહ્યા છે નીચે ચાર કસાય છે ક્રોધમાન માયા લોભ એ અજગર જેવા ગમે તેટલી સરસ વાત કરીએ સહેજ ક્રોધ આવે અને બધું આપણું આનંદનું ક્યાંય ઉડી જાય કપરી સ્થિતિમાં સાંજ સુધારસ જેવા ગ્રંથ લઈ
અને ભગવાન પોતે જાણે દેવ વિમાનમાં એમ કહેતા હોય કે તું આશ્રવથી બહાર નીકળીને સંયમમાં આવ, તું આ પાપના આ આ આ આ દુઃખમય સ્થિતિમાંથી તું બહાર આવ, હું તને લેવા માટે વિમાન લઈને આવ્યો છું. અને તે વખતે પાંચ ઇન્દ્રિયના વિષય સુખના મધપુડામાંથી ક્યારેક ક્યારેક ટપકતું એક ટીપુ મધનું લેવા માટે આપણે ભગવાનને કહીએ છીએ, થોડી વાર રોકાઈ જાઓ. થોડા પૈસા મળી જાય, મારો છોકરો એક થઈ જાય, મારે આટલું ગોઠવાઈ જાય, તે વખતે બધું ભૂલી જઈએ કે વાસ્તવિક રીતે આપણું જીવન કેટલું ક્ષણભંગુર, આપણી પોતાની જીવનની કેટલી મર્યાદાઓ, કેટલી વિષમતાઓ. પણ તે વખતે મધુ બિંદુ એટલે કે મધના ટીપા જેવા પાંચ ઇન્દ્રિયના સુખને માટે જે સુખ મેળવવા પહેલા પીડા, જે સુખ પછી પીડા, અને જે સુખને પ્રાપ્ત કર્યા પછીની પણ પીડા, એવું દુઃખથી ભરેલું જે સુખ, એના ક્યારેક ક્યારેક ટીપા મળે. અને મધના ટીપાને મેળવવા માટે આમ લલાયિત બનીને બેસીએ. મધનું ટીપું એટલે બે શબ્દ મારા માટે કોઈ સારા કહે એ પણ મધનું ટીપું છે. એક ભાઈએ આમ જ્યોતિષી જોવાનું કામ કરેલું એટલે એનો મિત્ર જાણે કે અમને તો કઈ આવડતું નથી અને આ ધંધો કેમ ચલાવે છે. એટલે એક દિવસ એકલા બેઠા એટલે પૂછ્યું કે તમે કેવી રીતે ચલાવો છો, તમને કઈ ભણ્યા નથી, મને ખબર છે, હું તને બહુ નાનપણથી ઓળખું છું, ત્યાં તો કોઈ દિવસ આનો કંઈ કર્યું જ નથી, તારા કામકાજ કેવી રીતે ચાલે? કે બહુ સરળ છે, કોઈ પણ બેન આવે એટલે પહેલું એમ કહું, તમે જે પ્રમાણે ઘરમાં કામ કરો છો એવી તમારી કદર થતી નથી. એટલે પેલા બેન તરત કે છે ભાઈ જાણકા, કોઈ પણ ભાઈ આવે એટલે કહું કે આખા ઘરમાં ખરેખર મહેનત તમે કરો, પણ તમારા કુટુંબમાં કોણ કોણ, કેટલા જણ કુટુંબ જાણી લીધું બેસે, તમારી મહેનત એની કદર ભાઈઓ નહીં કરે. પણ ભાઈ કે વાત સાચી, હું જ રામું છું, પેલા બધા તો જલસા કરે, હું તો 6 વાગે દુકાને પહોંચી જાઉં છું. સાચી ખોટી બે શબ્દ આપણને કોક કહે એવું એક મધનું ટીપું ભેળવવા માટે કિંમતીમાં કિંમતી મનુષ્ય જીવનની ક્ષણો કેટલી વેડફાઈ જાય એનો અંદાજ પણ નથી. એકાદ આ પુષ્કરીનો રસ મહારાષ્ટ્રની અંદર ન્યાયમૂર્તિ રાનડે થઈ ગયા, નામ તમે સાંભળ્યું હોય તો, બહુ સારા સજ્જન વ્યક્તિ તરીકે એમનું નામ, ન્યાયાધીશ તરીકે એમની પદવી. રત્નાગીરીની આફૂસ સિઝનની પહેલી આવી અને એમની પત્નીએ પોતે પાસે બેસી અને આમ સમારી અને પ્લેટમાં આપી, એમને ભાવે પણ ખરી અને સિઝનની પહેલી કેરી એટલે લીધી, એક લીધી, બીજી લીધી, પત્નીએ ત્રીજી છોલી એટલે એમણે ના પાડી. નીતિનભાઈ આ ઘટના સમજો, એમને ભાવે છે, એમને એફોર્ડ થઈ શકે એવું છે, એમને સંજોગ એવા ઊભા થયા છે, પત્ની પ્રેમથી આપી રહી છે, સમજો ભાઈ. પહેલી સિઝનની સાથે બીજું નહીં લેતા, ભાત નહીં લેતા, ભાત તો રોજ છે.
તમને જે જવાબ આપ્યો ને એ પાંચ ઇન્દ્રિયોના વિષય ઉપરનું નિયંત્રણ શું હોય એનો જવાબ છે. આ બનેલી ઘટના. અને એમણે જવાબ આપ્યો, જ્યાં સુધી હું કેરી ખાતો તો ત્યાં સુધી મેં ખાધી, જ્યારે એણે મને ખાવાનું શરૂ કર્યું એટલે બંધ કર્યું. પાછું કહું, જ્યાં સુધી મેં કેરી ખાધી, ખવાય ત્યાં સુધી એ મેં ખાધી, પણ જે મોમેન્ટે કેરીએ મારા મન ઉપર કબજો લીધો અને કેરીએ મને ખાવાની શરૂઆત કરી એટલે મેં બંધ કરી. શ્રીખંડ, ફાફડા, જલેબી, હા, પ્રશ્ન ખાવાનો નથી. ગઈકાલે અશુચિ ભાવના સમજ્યા પછી ખબર પડી કે હું જે પ્રોડક્શન ફેક્ટરીમાં નાખું છું એ તો દુનિયાની ખરાબમાં ખરાબ ફેક્ટરી છે, પછી પણ એ ફાફડું ખાતી વખતે કે જલેબી ખાતી વખતે મજા આવી ગઈ. બાપુ જલસા પડી ગયા. એ જે બાપુ જલસા પડી ગયાનો જે ભાવ અંદર આવે એનાથી આપણને ખ્યાલ પણ નથી કે વાસ્તવિક રીતે ફાફડું તો આપણે ખાતા ખાઈશું પણ એને આપણને ખાવાની શરૂઆત કરી. કદાચ તમને ને મને પ્રશ્ન પણ એવો થાય કે આપણે તો સંસારી માણસ, આવું બધું કઈ ચાલતું હશે, સારું બનેલું પત્નીને ન કહીએ તો પણ એને પ્રશ્ન થાય કે આજે શાક સરસ બન્યું છે. પ્રશ્ન એનો નથી, જે વખતે જેમાંથી પસાર થવું પડે થઈ પણ જઈએ, પણ આ સજાગતાની વાત છે કે પાંચ ઇન્દ્રિયના વિષય સુખો એ આપણને ખાઈ રહ્યા છે એવો અહેસાસ કરો. ભોગાન ભુક્તા વૈમેવ ભુક્તા, ભર્તુહરિ. આપણે શું, હા હા, આપણે એમ માને છે કે હું ભોગ ભોગવું છું પાંચ ઇન્દ્રિયના કોઈ પણ ભોગ, પણ તત્વ એમ કે છે કે વાસ્તવિક રીતે આપણે ભોગવાઈએ છીએ. કારણ કે એ ભોગ ભોગવતી વખતે જે આશક્તિ, જે અંદરથી એક રસપણું બને, એના કારણે કર્મની જે રજો ભેગી થાય અને એ કર્મની રજ ભેગી થવાના કારણે પછી 10-20 કે 25 વર્ષમાં જે કર્મની રજ ભેગી કરી એનો હિસાબ ચૂકવવા માટે પચીસ પચાસ હજાર ભાવ ઓછા પડે. આનંદગંજી મહારાજ નું પદ છે, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જા, કરી દીધો જા, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો રે, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જા, કેમ કરી દીધો. સુખ સાધન સદુપાયમ, શ્રોણો શિવ સુખ સાધન સદુપાયમ. Oh.
પણ કે એક ઇન્દ્રિયની ગુલામી જો જીવને આટલું દુઃખ આપે અને મોત સુધી લઈ જાય તો આપણે તો પાંચે પાંચ ઇન્દ્રિયો લઈને બેઠા છે. અને પાંચે પાંચ ઇન્દ્રિયની ગુલામી, સર સ્પર્શ પણ સારો જોઈએ, ખાવાનું પણ સારું જોઈએ, સૂંઘવાનું પણ સુગંધિત જોઈએ, જોવાનું પણ સૌંદર્યથી ભરેલું જોઈએ, અને સાંભળવાનું પણ પ્રશંસાથી, આપણી પોતાની પ્રશંસા થતી હોય એવું જોઈએ. તો પાંચ પાંચ ઇન્દ્રિયોના ભોગવટામાં આપણે આલસ શું થશે? જો એકના ભોગવટામાં આટલું હોય આપણે દેશમાં, આપણે ત્યાં દેશમાં પેલું રબારી વ્યાજ ગણાતું, ખબર છે? હા ખબર છે, તમે આ શબ્દથી પરિચિત છો છે ને? કેટલું વ્યાજ હોય એનો? 10%, 12% મહિનાનું. મેં કહ્યું ન ખબર હોય એટલે જ યાદ કરાવું. જે નાના નાના માણસો ખરા ને, આપણે ત્યાં જોબ કરતા હોય, ઘાટી હોય, ડ્રાઈવર હોય, તમે માર્ક કરજો કે જેની બીજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, બેંક એને લોન ના આપતો હોય, બીજા કોઈ પાસે કંઈક, એની જરૂરિયાત કેવી હોય? 2000, 4000, 5000, 10000 ગુણા થયા. એ રબારી પાસે એવા લોકોની પાસેથી મૂડી લાવે અને 5 વર્ષે પૂછો ને તો પણ હજી એ ભરતો હોય. 10% ને 12% જો મહિનાનું વ્યાજ ભરે તો આપણને આશ્ચર્ય થાય ને, ત્યાંથી છૂટી કેવી રીતે શકે? તો આનંદગંજી મહારાજ એમ કે છે કે એકાદ ટાઈમ સારું જમીએ, પ્રશંસા કરીને એટલી જ ભૂલ કરી, એકાદ પર રૂપને અંદર આસક્ત બન્યા, એકાદ વખત કોકની નિંદા કરવામાં જીભને મજા આવી ગઈ, એકાદ વખત મારી પ્રશંસા સાંભળવામાં મને મજા આવી, પણ એનું મૂડી બહુ ઓછી, પણ એનો વ્યાજ એટલું કર્મ સત્તા વસૂલ કરે છે કે એના હિસાબ ચૂકવતા ચૂકવતા ધોતલીના 12 વાગી જાય અને એક જન્મો સાફ થઈ જાય. એક ભૂલ. ભગવાન મહાવીરનો આત્મા મરીચીના ભવમાં કપિલા ઇથમ્પી અહિયમ્પી, કપિલ ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે, આવું એક વાક્ય પ્રમાદથી બોલે, શરીર પ્રત્યેના સુખાકારીના ભાવથી બોલે. પોતે ત્રિદંડી સાધુ થયા છે, સુખશીલતા છે, પણ પ્રરૂપણા સારી જ કરતા હતા કે માર્ગ ઋષભદેવ ભગવાન પાસે છે, માર્ગ ઋષભદેવ ભગવાન પાસે છે. એવામાં એક દિવસ તાવ આવ્યો, કોઈ સેવા કરનારું નહોતું, એટલે ઊંડે ઊંડે મનમાં એમ થયું કે એકાદ શિષ્ય હોય તો થોડું માથું બાથું દબાઈ આપે, બામ લગાડી આપે, અને એ આશયથી મનમાં શિષ્યની ઈચ્છા થઈ અને કપિલ નામનો રાજકુમાર એ આવે છે, એને પ્રતિબોધ પામણે છે કે ધર્મ કરવા જેવો છે. પછી એને કહ્યું કે તું ઋષભદેવ ભગવાન પાસે જા અને ત્યાં તું શ્રમણ પણ લે. તો તે વખતે કપિલ મુનિએ, એટલે કપિલ રાજકુમારે પ્રશ્ન કર્યો, કેમ તમારી પાસે ધર્મ નથી? તે વખતે અંદર પડેલી શિષ્યની એક કામના અને એના કારણે બોલે કે કપિલા ઇથમ્પી અહિયમ્પી, ત્યાં પણ ધર્મ છે અહીં પણ ધર્મ છે. અને શાસ્ત્રો સાક્ષી પૂરે કે જે શ્રમણ ભગવાન મહાવીર સમોસરણમાં બેસી અને ચારે ગતિના જીવોના કલ્યાણની મધુર વાણી ફરમાવવાના છે, એ જ ભગવાનના આત્માને કેટલો સંસાર વધ્યો. એક કોડા કોડી સાગરોપમ, એક કોડા કોડી સાગરોપમનો કાળ પ્રભુનો સંસારનો વધ્યો. હવે અત્યારે 2 મિનિટ વિચાર કરો, તમને કે મને આ વાક્યમાં અધર્મ જેવું પણ લાગે ખરું? લાગે? જો એક વાક્ય પ્રભુનું આવું બોલાય અને જો આટલો સંસાર એમનો વધતો હોય
તો તમારી ને મારી ત્રિરાશી માંડીએ. હા, આપણે દાખલો ગણતા હોઈએ ને કે ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 15 અને વાય ઇઝ ઇક્વલ ટુ 25 અને પછી ગણિતનો દાખલો ગણીએ તો આપણા હાંજા ગગડી જાય. આપણને એમ થાય કે આ કોની આગળ ક્યાં કયા સ્વરૂપે વાત કરવી. અને એટલે વિનયજી મહારાજ આજે સંબર ભાવના. આશ્રવ એટલે શું? તોડી રાગમાં શું કીધું? જ્યારે બાજુથી પાણીના પ્રવાહની જેમ આપણા આત્મામાં જે કર્મનો કચરો ભેગો થાય એના રસ્તા કયા કયા કયા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એને સાદી ભાષામાં સરળતાથી કેવું હોય, આપણે ચારે ચાર 24 કલાક સેવીએ છીએ. ચારે ચાર 24 કલાક સેવીએ છીએ અને એટલે જ મોઢા ઉપર જે લાલી આવવી જોઈએ. મોઢા ઉપર જે લાલી એટલે પાછું જોઈન ઓફ નેચરલ કલર છે એવું નહીં. હા, સિડની વાળો જોઈન નેચરલ પિંક કલર છે ને, આપણે લાગે લગાડીને આવ્યો છે પાવડર એમ. હા, આ બેઠા જ છે ને જોઈ. જીવનનો આનંદ જે અનુભવાવો જોઈએ. એક નાનકડા બાથરૂમમાં એક ડોલ સ્નાન કરીને બહાર નીકળીએ અને મોઢા ઉપર સ્ફૂર્તિનો અનુભવ થાય અને 10-10 વર્ષથી પૂજા કરીએ અને મોઢા પર એની ચમક અને એનો આનંદ ન અનુભવાય તો ધેર મસ્ટ બી સમ રોંગ મેથડ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક એસીના રૂમમાં જઈએ, એક હીટરના રૂમમાં જઈએ અને એ એસી કે હીટરનો રૂમ 5 મિનિટમાં ફીલ કરાવે કે આઈ એમ હિયર, હું એસી હીટર હું છું. અને આપણી સાથે 50-50 વર્ષથી જીવતા હોઈએ એને આપણે ક્ષમા નામના ધર્મનો ઠંડકનો અનુભવ ન કરાવી શકીએ. હા, આજે સવારે પણ ખૂબ આનંદ આવ્યો, આશ્રવનો જે પ્રવાહ જોયો. પણ પછી એક બહુ સુંદર મનને આશ્વાસન પણ મળ્યું, જે આસવા તે સંવર. કહું છું ગુજરાતીમાં કહું છું, ચિંતા ન કરો. વિનયજી મહારાજે
ગુજરાતીમાં કવિ કલાપીનું કાવ્ય આવતા નામ સાંભળ્યું છે કવિ કલાપી એમનું પણ એક સરસ વાક્ય છે જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી જે ચીજથી પોષણ મળે એ જ ચીજ મારનારી પણ બને આપણને એમ લાગે એવું કેવી રીતે બને તો કે સરળતાથી તમે મને સમજાવો દૂધ પોષણ આપે કે મારે દૂધ પોષણ આપે કે મારે કેમ કન્ફ્યુઝ થયા દૂધ પોષણ આપે કે મારે વાહ અને જેને સંગ્રહણીનો રોગ થયો હોય એને દૂધ પાઈએ તો એના મોતનું કારણ બને એકની એક વસ્તુ કક્ષા ભેદે અને ભૂમિકા ભેદે મારવાનું અને તારવાનું એ કામ કરી શકે આની આ જ આંખ છે અંદર વિનયજી મહારાજ બેસે તો અનેક જીવોના સુકૃતો જોઈ જોઈને આ આંખ આ જન્મને ઉત્તમ બનાવવાનું કાર્ય કરે અને અંદર વિનયજી મહારાજ ન બેસે અને આપણે બેસી જઈએ અને પછી દીપકભાઈ તમે ગમે તેટલી સરસ વાત કરો પેલા મુકેશભાઈ એ કેવો છે મને ખબર છે તમે તમે પેલાને ગમે તેટલા વખાણ કરો એ કેટલા પાણીમાં છે ફૂટ મને ખબર છે હા સુણો શિવ સુખ સાગર સદુપાયમ સુણો શિવ સુખ સાધન સદુપાયમ જ્ઞાનાદિક પાવન રત્ન ત્રય જ્ઞાનાદિક પાવન રત્ન ત્રય જ્ઞાનાદિક પાવન રત્ન ત્રય જ્ઞાનાદિક પાવન રત્ન ત્રય પરમાધન મન પાયમ પરમારાધન મન પાયમ શૃણો શિવ સુખ સાધન સદુપાયમ શૃણો શિવ સુખ સાધન સદુપાયમ ગર સાધ પદ સર કર ગ ધપ ગ રે 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 ગ પ ગ રે ધ પદ સર કર ગ ગ આ સાધન સદુપાયમ શૃણો શિવ સુખ સાધન સદુપાયમ ક્રોધમ માનમ
सहमायो क्रोधं मानं सहमायं लोभ रिपो च विजित्य सहेलं लोभ रिपो च विजित्य सहेलं भज संयम गुणं कसा सुख साधन सदुपायम सुनो शिव सुख साधन सदुपायम सुनो शिव सुख साधन सदुपायम सुनो शिव सुख साधन सदुपायम સરસ મજાનો સંદેશ આપે છે કે હે જીવ, આ નાનકડી 30-40 વર્ષની વધુમાં વધુ જિંદગી સમજણને આપણું આયુષ્ય અંદાજે 70 વર્ષનું મૂકીએ અંદાજે, તો પહેલા 15-1 વર્ષનું તો લગભગ સ્મરણ નથી. બચપણના એ વર્ષો, વૃદ્ધત્વના વર્ષો 10-15 વર્ષ કાઢી નાખીએ કે જેમાં લાચારી વિશેષ આવે શરીરની પણ, એટલે સમજણ પૂર્વક જીવવાના અંદાજે વર્ષો 30 કે 40. એ 30 કે 40 વર્ષની નાનકડી જિંદગીમાં ક્રોધ માન માયા અને લોભનું વારંવાર સેવન કરી અને હે જીવ તું શું પામશે. અહીંયા વિનયજી મહારાજ આપણને એમ કે છે, જીવનમાં બીજો કોઈ ધર્મ આવડે કે ન આવડે, જીવનમાં બીજું કંઈ થઈ શકે કે ન થઈ શકે, જીવનમાં બીજી કોઈ સાધના વિશેષ થાય કે ન થાય, પણ ખરેખર જતી વખતે જાતને સંતોષ આપવો હોય કે એટલીસ્ટ મારી જિંદગી સાવ પાણીમાં નથી ગઈ એવો સંતોષ આપવો હોય તો શું કરી શકાય. ત્યારે એમણે એક પ્રશ્ન કર્યો પોતાની જાતને કે એવો કયો ધર્મ. તમે કહેશો 28, તો કે મારાથી નથી થતી. તમે કહેશો કે $5,000 દાન, તો કદાચ મારું એ સામર્થ્ય નથી. તમે કહેશો કે કોકની દોડીને કંઈક મદદ કરવા જવાનું, ખબર નહીં ભાવ નથી આવતો, અને બધાનું જુદું જુદું રહેવાનું. વિનયજી મહારાજ એમ કે છે, બે માપદંડ જો જીવનમાં શીખી જઈએ કે હું એવું બોલીશ કે જેનાથી ઓછામાં ઓછા કર્મ બંધાય, હું એવું ચાલીશ જેનાથી ઓછામાં ઓછા કર્મ બંધાય, અને હું એવું વિચારીશ કે જેનાથી ઓછામાં ઓછા કર્મ બંધાય. આવી જશે બધું સરળ છે ને, અઘરું નથી, સરળ છે. સરળ છે એટલા માટે કહું છું,
જ્યાં હોઈએ ત્યાં સાવધાની રાખી શકાય એવું છે. થોડી કોશિશ કરવાની છે. ક્રોધ આવ્યો, હું તમને વાત કરું. મુંબઈમાં અમદાવાદમાં બનેલી એક ઘટના. એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક એસિસ્ટન્ટ ડીજીની લેવલના અધિકારી, આઈપીએસ અધિકારી, અને એમની કેબિનમાં એમણે એક નીચલી હરોળનો જે અધિકારી કહેવાય એને કેટલાક કારણસર ગુસ્સો કરીને પોલીસની ભાષામાં એને ઠપકો આપ્યો. આઈપીએસ પેલાને ખબર જ હતી કે હવે રિઝાઇન થવાનું છે, એટલે મારું રાજીનામું માંગી લેશે. એને ગુનો એવો કર્યો હશે, એટલે પેલાને ચડ્યો ગુસ્સો, અને ગુસ્સામાં ને ગુસ્સામાં બીજું કંઈ ન બોલી શક્યો એટલે આસિસ્ટન્ટ ડીજી લેવલના જે અધિકારી હતી એના મોઢા ઉપર થૂક્યો. આ બનેલી ઘટના કહું છું. અને તે વખતે ખબર નહીં વિનય વિજય મહારાજ સાંજ સુધારસના રૂપમાં એના અધિકારીના ચિત્તમાં કેવા રમતા હશે. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, આમ લૂછી લીધું, અને પછી પેલાને કહ્યું બીજી કઈ વાત આપણે કરવી છે. હલી જઈએ. જ્યારે સત્તા હોય, જ્યારે સામર્થ્ય હોય, સાહેબ પેલો સંસ્કૃતનો શ્લોક આવે છે ને કે યૌવનમાં કરેલું વ્રત, ગરીબાઈમાં કરેલું દાન, અને ત્રીજું કંઈ કહ્યું કે સામર્થ્ય હોય છતાં અપાતી ક્ષમા, એની તાકાત અસંખ્ય ગણી હોય છે. હા, આપણે લાચાર હોય, આપણે તો આપણી હાલત કેવી ખબર, આપણે ક્ષમા આપણામાં નથી એવું નથી, છે, મજબૂત ક્ષમા છે. બધા ખુશ થઈ ગયા. ખાલી ઉપયોગ ક્યાં કરવાનો એમાં આપણને ગડબડ છે. આપણે નીચેથી જતા હોઈએ અને ઉપરથી કોઈ ઈંટ પડે આપણા માથા પર, સેજ બચી ગયું માથું આપણું, જરાક જ વાળ જ ઓલેલો પવન થી, તે બી ઈટી નહીં. અને આપણે ધસમસતા પ્રવાહની જેમ, કોણ છે ખબરદાર, ખબર નથી પડતી. અત્યારે સીધો કરી દે કે સેન્સ છે કે નહીં, કોઈનું માથું પડી નાખશો તો, કોઈનો જીવ જશે તો, કોઈ તો પછી મૂળ તો કોણ, આપણે જોઈએ. અને જેવા ઉપર પહોંચી અને ખબર પડે કે કોઈ એથ્લેટ બોક્સર સરસ મજાની પુલ અપ કરતો હોય છે અને એનાથી ઈંટ પડી ગઈ હોય છે, એટલે કે શું હતું, તમારી ઈંટ આપવા આવ્યો. ક્ષમા તો છે આપણી પાસે, કોણે કીધું નથી. પત્નીને બહુ જોરથી કીધું ગરમ પાણી મૂકી દેજે, નહીં મૂકો તો હું કરી લઈશ. બધા ગુણ પડેલા જ છે, નથી એવું જરા પણ નથી. પણ જ્યારે નબળા હોઈએ ત્યારે સુરા બનીએ, અને જ્યારે સબળા હોય પીડા આ છે. ક્ષમા કોણ કે નથી આપણામાં, કોણ કે છે વિનય નથી આપણામાં. કોઈ ગુનો કર્યો હોય અને કોઈ અધિકારીની ઓફિસમાં આપણે ગુનેગાર તરીકે ઉભા હોઈએ ત્યારે આપણી ભાષામાં વિનય કેટલો હોય છે. નહીં સર, નહીં સર, પ્લીઝ સર, પ્લીઝ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સર, ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. મજબૂત કડકાઈમાં રહેનાર આપણે, મજબૂત કડકાઈ, એમ એક કરચલી આમની આમ થાય ને, ઘણા લોકો આમ આમ ગૌરવ લે, હું ઘરમાં પગ મૂકું એટલે સોપો પડી જાય. શશાંકે નહીતર પોતાને ગોબો પડી જાય. કઈ બાજુ પડ્યો છે જરા જોઈ લઈએ. હું ઘરમાં પ્રવેશ કરું ને સોપો પડી જાય, એવું આપણે માની અને આપણે એમ માનીએ કે આપણું વર્ચસ્વ છે ઘરમાં, અહંકાર છે આપણામાં. એના એ જ આપણે કોઈ અધિકારીની પાસે કોઈ પણ ભૂલ થઈ હોય, આપણે ખબર છે અંદરથી કે વી આર રોંગ,
અને ત્યારે આપણે કેટલી મમતાથી, કેટલા વિનયથી, કેટલી રીતે, નહીં 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 બિયર હું નહીં જરા હું નીકળી ગયો હતો ઓફિસ થી, ખરેખર નીકળી ગયો, મને તારી બર્થડે બરાબર યાદ હતી, બોલતો હોઈશ જરા બી નહીં, તું આને ફોન કર, અમે લોકો જરા સાથે ત્યાં ગયા હતા અને તે રાહ જોઈએ, ટાઈમ પાસ કરીએ કે પેલા પાસે પછી જે વસ્તુ મંગાવી પાછળથી આવી ગઈ કે નહીં. આ વાત હળવાશથી એટલા માટે લઈએ છે ના, એ તો પછી કે અમારે ઇન્ડિયામાં અહીં તમારે તો નહીં હોર્ન સંભળાવો, ગાડીમાં બેઠા છો તકે ટ્રાફિક જામ હતો તકે નહીં. આ વાત હળવાશથી એટલે લઈએ છે, જેટલો પદાર્થ અઘરો હોય એને સરળતાથી ઉતારવા માટે શીરામાં મૂકવો પડે. આપણે જે ભાષા સમજીએ તે ભાષામાં એને સમજવું પડે. કારણ તમારો ને મારો આશય આપણા જીવનની નિર્મળતા તરફ જવા માટેનો છે. આપણે એ જે ભેગા થયા છે એ આપણા જીવનના દોષોથી ઉપર ઉઠી અને આપણી અંદર રહેલી ઉત્તમતાને સરસ રીતે શણગારી અને જીવનના છેલ્લા શ્વાસમાં આપણે આપણી જાતને કહી શકીએ કે એટલીસ્ટ હું માત્ર પશુ જેવું નથી જીવ્યો, હું એક સારા પુત્ર તરીકે, હું એક સારા પતિ તરીકે, હું એક સારી પત્ની તરીકે, હું એક સારા સંઘના સભ્ય તરીકે, હું એક સારા મા બાપના સંતાન તરીકે, હું એક સારા મનુષ્ય તરીકે મારા સ્વાર્થથી ઉપર ઉઠી, મારા દોષોથી થોડી કણક્ષણો ઉપર ઉઠી અને મને શોભે એવી રીતે હું જીવ્યો છું, એટલીસ્ટ ફોર અવર સેટિસ્ફેક્શન. મોક્ષ બહુ દૂર છે, બહુ દૂર છે. મોક્ષ દૂર છે એનો અર્થ મોક્ષ નથી જોતો એમાં હું આ દયા નથી કરતો, પણ શાસ્ત્રમાં બે વાત કરી છે. જેનું રિઝલ્ટ તરત ન દેખાતું હોય એવી પ્રવૃત્તિ સામાન્ય રીતે ઉત્સાહ વગર નહીં બને. તમે મુદ્દો સમજો હું શું કહું છું, આછો કહું, જેનું પરિણામ તરત દેખાતું ન હોય એવી પ્રવૃત્તિ કાં તો યાંત્રિક બને અને કાં તો ઉત્સાહ વગર નહીં બને અથવા ગરબડવાળી બને. દાખલા તરીકે તમને ને મને કહેવામાં આવે કે ભાઈ એક વર્ષ સરસ ભણો અને 15 એપ્રિલે આપણી બોર્ડની એક્ઝામ કે સીએની એક્ઝામ છે, તો વાંચવામાં ફોર્સ આવે આવે કે ન આવે? એના એ જ આપણે હોઈએ અને આપણને એમ કહેવામાં આવે કે તમે ભણતા રહેજો, જિંદગીમાં ગમે ત્યારે પરીક્ષા લઈશું, હા તો ફોર્સ આવે ના આવે ને? આપણે ડ્રાઇવિંગ કરવા નીકળીએ, રોડ પર નીકળીએ, પહેલા 5 કિલોમીટર સારું લાગે, 10 કિલોમીટર સારું લાગે, 50 કિલોમીટર બહુ હતો પેલી રેફર હતી તે પૂરી થાય ત્યાં સુધી સારું લાગે, પણ પછી ડ્રાઇવિંગ પર હોય ને પૂછીએ કે આપણે ક્યાં જઈએ છે, પેલો કે ખબર નથી, તો કે આ રોડ ક્યાં જાય છે તો કે ખબર નથી. અને તમે જોજો પછીના 10 કિલોમીટર 20 કિલોમીટરમાં મન થાકશે, કાં તો યુટર્ન લેવાનું મન થશે, કાં તો કોકને પૂછવાનું મન થશે ભાઈ રોડ ક્યાં, એન્ડ ક્યાં છે. સમરી એટલી છે કે જેનું રિઝલ્ટ સામે ન દેખાય એ ચીજમાં પ્રાણ ન આવે. તમારા ને મારા ધર્મના જીવનમાં પ્રાણ એટલે નથી કે એનું પરિણામ, એનો આપણને અહેસાસ નથી અને એનું ટાર્ગેટ નથી. એટલે શાસ્ત્રમાં બે શબ્દ આપ્યા છે, અનંતર ફળ અને પરંપર ફળ. આ ઉપાધ્યાય શું છે મહારાજ નો ઉપકાર બોલાવું તમને, આ બોલવા જેવા મંગળ શબ્દો છે, અનંતર ફળ પરંપર ફળ. અનંતર ફળ એટલે તાત્કાલિક દેખાતું એવું શું પરિણામ, અને પરંપર ફળ એટલે અલ્ટિમેટ શું ફળ મળશે. તો ભગવાન એક બહુ સુંદર વાત કરે છે, મોક્ષ આ ભવમાં મળવાનો નથી, માટે મોક્ષને સામા મૂક્યું પરંપર ફળ.
તો અત્યારે હું રોજ સામાયિક કરું છું, રોજ એક નૌકારવાળી ગણું છું, રોજ આ કરું છું, એમાં જયારે મોક્ષનું ધ્યેય મૂકું છું ત્યારે મારી એક ક્રિયા પ્રાણવાન નથી બનતી, કારણ કે મને સામે રિઝલ્ટ નથી દેખાતું. પણ મને એટલી ખબર છે, મને ગઈકાલે પણ બહુ આનંદ થયો, એક યુવાન આવ્યો, હું જમવાના મંડપમાં હતો, એની આંખમાં ધડ 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 વહી જતા આનંદના અશ્રુ હતા, અને મને એને કહ્યું કે દીપકભાઈ, વિનય વિજય મહારાજ મને ફળ્યા છે. મેં કહ્યું શું બન્યું? મને કે આજે જ અમારા અંગત એક સંબંધમાં મને ક્રોધ મારા સ્વભાવ મુજબ એઝ યુઝ્યુઅલ આવવાની તૈયારી હતી, પણ આજે હું એ ક્રોધથી મુક્ત થઈ અને ક્ષમાથી મેં એની સાથે વ્યવહાર જે કર્યો પછી મારા મનને બહુ તાડકનો અનુભવ થયો છે. જો હું રૂટિન મુજબ એઝ યુઝ્યુઅલ હોત તો મારો બોમ્બ ફૂટ્યો હોત, પણ આજે વિનય વિજય મહારાજના કારણે મેં અનુભવ કર્યો કે આ એક સિચ્યુએશન મારા ભૂતકાળમાં ઘણી વાર બનેલી હતી, જે વખતે દરેક વખતે મેં માત્ર કષાયો કર્યા હતા, પણ આજે વિનય વિજય મહારાજના ઉપકારથી મેં શાંતિથી એનો જવાબ આપ્યો, એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. એનું જે બાળક હતું એ બાળક પ્રત્યેનો મને કે મારે એની સાથેનો સ્નેહ વધ્યો, મારું બાળક જે ગભરાતું મારાથી એ આજે ન ગભરાયું, અને મને કે આજે અહેસાસ થયો કે અત્યાર સુધી એમ ખબર હતી કે ક્રોધની તાકાત વધારે છે, હવે ખબર પડી તાકાત તો ક્ષમાની વધારે છે. આ વાત ઉપાધ્યાય અશ્વજી મહારાજ આપણને એમ કે જે કઈ પણ ધર્મ કરતા હોઈએ, નાનકડો પણ ધર્મ કરતા હોઈએ, એમાં અનંતર ફળ, એટલે કે મારે શું અલ્ટિમેટ ગોલ જોઈએ છે અત્યારે એ સેટ કરવાનું. સેટ કરવાનું એટલે શું? દાખલા તરીકે તમે એક સવારે નૌકારવાળી ગણો છો, લગભગ આમાંથી ઘણાને સંસ્કાર છે કે અમે સવારે 7 નૌકાર ગણીએ છીએ, અમે 108 નૌકાર ગણીએ છીએ, જે હોય તે. તમે જે કરો છો એમાં કંઈ પણ વધારો કરવાનો હું શબ્દ નથી બોલતો, પણ મારી વાત એટલી છે કે જે કરો છો ને એમાં એક સામે ટાર્ગેટ સેટ કરો કે હું શાને માટે આ કરું છું. તો બે માંથી કોઈ પણ એક ટાર્ગેટ સેટ કરવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજ કે પોતાનો કોઈ પણ એક દોષ જે પોતાને દુખતો હોય એનાથી દૂર થવાનો સંકલ્પ થાય, અથવા પોતાને કોઈ ગમતો ગુણ કોકનો એ પોતાનામાં પણ છે એ પ્રગટ થાય એવો કોઈ સંકલ્પ. આ બે માંથી એક સંકલ્પ કરી આપણે દાખલા તરીકે વાત કરીએ, તમે પંડિતજીની પાસે ભણતા હો અને તમને એમ થાય કે આ જ્ઞાન બહુ સરસ છે, પેલી દીકરીની વાત આપણે જાણી રાત્રે કે આંબેલની હોળી, બધાની વયાવચ અને સાથે સાનું ભણવાનું ચાલતું, તત્વાર્થ દિગમ સૂત્ર, એટલે આપણને આનંદ થાય. એટલે પોતે જે કંઈ પણ કરતા હો એમાં એક નક્કી થાય કે હે ભગવાન, આ હું જે નૌકરવાળી ગણું છું ને એ મને ઓછામાં ઓછા 6 મહિનામાં કમસે કમ 2 પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ થાય એટલું જ્ઞાન મળે એના માટે આ ગણું છું. યુ ગોટ ધ પોઈન્ટ? ખ્યાલ આવ્યો? કોઈ ટાર્ગેટ, આ ગોલ ફ્રોમ એ ને, એ દરેક જગ્યાએ પોતાનું ટાર્ગેટ મૂકે, પોતાની ધજા મૂકે. કેમ? આટલું મોટું ગ્રાઉન્ડ એમાં જો ટાર્ગેટ સેટ ના કરે ને એ કંટાળીને ઘરે જતો રહે, કારણ કે બોલ ક્યાં મારવો ક્યાં. હા, એવી રીતે પહેલું ટાર્ગેટ એ આવે કે કાં તો કોઈને કોઈ દોષ મારામાં દુખતો હોય આપણને. અને એક વાત તમને કહું, આપણા જીવનમાં ધર્મ આવ્યો છે કે નહીં એની નિશાની શું, આપણા જીવનમાં ઉત્તમતા આવી છે કે નહીં એની નિશાની શું, વોટ ઇઝ ધ બેરોમીટર, એનો માપદંડ શું. ડોક્ટર લોકો હોય તો શું તાવ આવ્યો હોય તો માપે ને, શાનાથી માપે? થર્મોમીટરથી માંડે. એમ આપણા જીવનમાં ધર્મ આવ્યો છે કે નહીં, જો એક વસ્તુ સમજી લેજો, વર્ષી તપ કરી લેવો એ જુદી વાત છે અને તપ ધર્મ આવવો એ જુદી વાત છે. સામાયિક કરવી એ જુદી વાત છે
અને સમભાવ આવવો એ જુદી વાત છે. બંને ભેદમાં છે, છતાં ભેદ છે. ભેદમાં કઈ રીતે? તે કે એક પાત્ર છે અને બીજું એમાં રહેલું દ્રવ્ય છે. દાખલા કે દૂધ પીવું છે તો દૂધ એમને એમ તો કોઈ ડાયરેક્ટ નહીં આપે ને, તો એના માટે સરસ મજાની કપ રકાબી હોય તો એમાં દૂધ સરળતાથી પી શકાય. પણ કપરકાબી જ ન હોય તો દૂધ ઉત્તમ હોય છતાં પીવું તકલીફ પડે, ઘણું બધું વેસ્ટેજ જાય. એમ ભાવ ધર્મ જે છે એ દૂધ છે અને વ્યવહાર ધર્મ છે કપ અને રકાબી છે. સમજાય? પણ કપ રકાબી હોય એટલે દૂધ આવી જ જાય એવું જરૂરી નથી. કપ રકાબી હોય એટલે દૂધ આવી જ જાય એવું નહીં, પણ કપ રકાબી હોય તો દૂધ લેવાની સંભાવના વધે. ક્યારે પણ વ્યવહાર ધર્મને ક્યારે પણ ગૌણ નહીં કરવાનો. વ્યવહાર ધર્મનું વધુ ને વધુ શ્રદ્ધાથી પાલન કરવાનું, પણ એની સાથોસાથ એ વ્યવહાર ધર્મમાં નિશ્ચયના ધર્મનું આદર્શ ધ્યેય સેટ કરવાનું. અને જો ન કરીએ તો વ્યવહાર ધર્મ ધીમે 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 રૂટીન, યાંત્રિક, જડતા વાળો બની જાય. દેરાસર નોજાત નહોતા જતા ત્યારે થોડો પણ સદભાવ હતો, અને રોજ દેરાસર જવાનું યાંત્રિક પણ જો શરૂ થયું તો દેરાસરમાં જતાની સાથે એવું વાતાવરણ ઉભું કરી નાખે અને કોઈ કહેશે કે કેમ ભાઈ, તમને ના ખબર પડે 20 વર્ષથી આવું છું. આજકાલના છો, બહુ નહીં બોલો, 20 વર્ષથી દેરાસર આવું છું, મને ખબર પડે આમ ના થાય. વિનય વિજય મહારાજ આપણને એમ કહે છે કે આ જીવનમાં કમસે કમ આશ્રવ સાંભળીએ, સંવરનો વિચાર આવે ત્યારે એટલો જ ભાવ મનમાં સ્થિર થાય કે આ જીવનમાં એવું બોલવું છે કે જેનાથી દોષ ઘટે. કાં તો મૌન રહીશ અને બોલીશ તો ઉત્તમ જ બોલીશ. એવું કરવું છે કે જેનાથી ક્યાંક કોકને સાતા વળે, એવું જ કરીશ, એવું જ વિચારીશ કે જેનાથી મને ઓછામાં ઓછું દેવું ચૂકવવાનો વારો આવે. હવે હું તમને એક સીધો સવાલ કરું. પેલા અધિકારીની વાત કરતા હતા ને આપણે, તમારી કે મારી આમાંની લગભગ કોઈ સિચ્યુએશન ગોઠવાય, લગભગ નહીં આવે પણ લગભગ આવી ગોઠવાય તો આપણું રિએક્શન શું આવે? શું આવે? ત્યાં જ જોઈ રહી હશું, જોઈ લઈશ. હા, અનંતર જ આવે, પરંપર ના આવે. પંડિતજી ની ભાષામાં વાત કરે. એનો બીજો મિત્ર અધિકારી એની સાથે હતો, એને સવાલ કર્યો કે આને આ પોલીસ ને હું તેજ વખતે ગોળીએ શૂટ કરી નાખું, તું સારો સાંભળી લઈ છે. યુ ગોટ ધ પોઈન્ટ? એના મિત્રે જ્યારે કહ્યું કે તું આજે તું જે લેવલનો છે, પેલો સાવ નાનો પોલીસ અધિકારી છે, એની ભૂલ હતી ને, તું એને અધિકારી તરીકે ખગડાવે, હરામખોર તને થૂકે છે, શૂટ કરી નાખું એને તું. અને તે વખતે એનો જે મિત્ર જેની હું વાત તમને કરું છું એમ જવાબ આપ્યો, જે કામ રૂમાલ કરી શકે છે એને માટે હું બંદૂક વાપરતો નથી. હા, જે કામ રૂમાલ કરી શકે છે એને માટે હું બંદૂક વાપરતો નથી. નિરલભાઈ, હા, શ્રુણુ શિવ સુખ સાધન સદુપાયમ, શ્રુણુ શિવ સુખ સાધન સદુપાયમ, સદુપાયમ 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 સદુપાયમ. ઓ શિવ સુખ સાધન સદુપાયમ, શ્રુણો શિવ સુખ સાધન સદુપાયમ.
વદન સાંભળ જોરે તુમે શિવ સુખ સાધન સાચા શ્રેષ્ઠ ઉપાયો રે સાચા શ્રેષ્ઠ ઉપાય રે જ્ઞાન ને દર્શન ચારિત્ર ઉજ્જવળ જ્ઞાન ને દર્શન ચારિત્ર ઉજ્જવળ સમ્યગ શાસ્ત્રે કહાય રે સમ્યગ શાસ્ત્ર કહાય રે શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ આપણે મુખડું સંસ્કૃતમાં લઈએ છીએ અને અંતરા ગુજરાતી લઈએ છીએ ક્યાંય છોડવું નથી અંતરા ગુજરાતીમાં લઈએ છીએ જેથી એનો અર્થ જ સ્પષ્ટ થાય પણ મુખડું સંસ્કૃતનો એટલે પગડો છે મૂળ સાથેનો આદર અકબંધ રહે શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ વિષય વિકારને દૂર કરીને વિષય વિકારને દૂર કરીને ક્રોધ માન નિવારો રે ક્રોધ માન નિવારો રે લોભ રિપુનો એક નાનકડો પ્રયોગ કરીએ આવી ક્ષણો બહુ ઓછી મળે જીવનમાં પ્રયોગ ખાલી વાતો નથી કરવી નાનો પ્રયોગ કરીએ સાયન્સ એમ કે છે આપણે જે માનસિક વિઝ્યુલાઇઝ કરીએ છીએ એ આવતીકાલની રિયાલિટી બને છે અત્યાર સુધી આપણે આપણા માટે નબળા ચિત્રો બહુ જોયા આજે વિનયજી મહારાજની આંગળી પકડીને બે ચાર પાંચ મિનિટ આ શિવરંજની રાગ આટલો જે ઘૂંટાશે ને તે વખતે આ પહેલી લીટી આપણે ગાઈશું પછી હું પણ મૌન બની જઈશ તમે પણ મૌન બની જઈશ બની શકે તો આંખ બંધ જ રાખજો અને એક ચિત્ર જુઓ કે મારામાં ક્ષમાનો વૃક્ષ લીલુંછમ બની રહ્યું છે મારામાં લોભનો અગ્નિ શાંત બળી ગયો છે મારામાં માયાનું આવરણ તૂટી રહ્યું છે મારી અંદર જ પડેલા મારા જે આનંદ કરાવનારા જે ગુણ છે એ મારી અંદર છે જ અને આવી કોઈ ક્ષણોમાં આવા કોઈ પૂજ્ય પુરુષોની પાસે બેસીને બહારથી નથી લાવવાનું મારે કંઈ આપણા ઘરમાં જ છે ક્ષમા બહારથી નથી લાવવાની મારા ઘરમાં મારી અંદર જ છે અત્યાર સુધી ખોટી જગ્યાએ વાપરતો હતો અત્યારે જ્યારે લાચારી હતી ત્યારે વાપરતો હતો પણ હવે તો સત્વથી સમજણથી
પોતાનો જે દોષ પોતાને કટતો હોય એ દોષથી પોતે મુક્ત બન્યા છે અને એવું પોતાનું ચિત્ર ધ્યાન કરવા માટે હું કહું છું. જે પોતાનો જ દોષ હોય અને એઝ ઇફ કે આપણે એમાંથી મુક્ત બન્યા છે અને મુક્ત થતી વખતે આંખ સામે એ અનંત અરિયન ભગવંતની પ્રસન્ન મુદ્રા દેખાય, એ ભગવંતની આંખમાંથી ટપક 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 થતી કરુણાની ધારા દેખાય અને એ જાણે આપણને સ્નાન કરાવી રહી છે, આપણે નિર્મલ બન્યા છે, આપણો મળ ગયો છે, આપણી મેલાસ ગઈ છે, આપણો ક્રોધ શાંત પડી ગયો છે, આપણી અંદરની રહેલી ઉત્તમતા પાંગરી છે અને એના કારણે ચહેરે બાજુ સુગંધ આપણને અંદર અનુભવાય છે. અત્યારે અગરબત્તીની સુગંધ છે ને એ તો બહાર છે, પણ એટલા માટે કે અંદર અંદર રહેલી સુગંધનું સ્મરણ થાય માટે એને પધરાવી છે. આ દીપક પ્રગટાવ્યો છે ને એ જ્યોત એ આપણી અંદર છે, એ આપણી અંદરની જ્ઞાનની જ્યોત દેખાય માટે બહાર દીપક પ્રગટાવ્યો છે. અને એટલે આ સુણો ગાતા ગાતા આવો સુંદર મજાનો પ્રાકૃતિક પરિસર, આ સહનાઈ, આ બંસરી અને આ તબલા અને આપણી ભીતરનું આપણું સોનેરી સ્વરૂપ જે છે આ સભામાં બેઠેલો. ભગવાન એક બહુ સરસ વાત કરી છે ઉપાધ્યાય યશોજી મહારાજનું વચન છે, આજે તમારા કારણે એ બધા પુણ્ય પુરુષોનું પવિત્ર સ્મરણ થાય છે. એમણે એક સરસ વાત કરી, કોઈ 100 માળની બિલ્ડિંગ દેખાય, કેટલા માળની તમારું પેલું ટાવર કયું છે? યુરોપા ટાવર છે, યુરેકા ટાવર, આમાં તો યુરેકા પબ્સ વાળા કંપની યાદ આવે. હા, એક વાગાડ વાળા યુરેકા ટાવર કેટલું મોટું છે? 86 ફ્લોર, બરાબર? ચાલો 86. જ્યાંસી માળનું બિલ્ડિંગ તમને કે મને કહેવામાં આવે કે એનો ફાઉન્ડેશન નથી, પાયો જ નથી એવી ખબર પડે તો આપણે શું કહીએ? શું કહીએ? શું ભરોસો નહીં કરવાનો ભાઈ? પવનનું એક ઝોકું આવશે ને એટલે ધપક દઈને અંદર દરિયામાં. અને એક માળનું પણ મકાન આપણને ખબર પડે કે એનું ફાઉન્ડેશન ભૂકંપ પ્રૂફ છે, પ્રોપર નિયમ મુજબ ફાઉન્ડેશન થયેલું છે, અને એક માળનું પણ ઘર હોય તો ગમે તેવા વાવાઝોડાની વચ્ચે નિશ્ચિંતતાથી રહી શકીએ કે નહીં રહી શકીએ ને? આપણને બધાને આનંદ થાય એવી વાત ઉપાધ્યાય યશોજી મહારાજે કરી છે કે આપણા પણ દોષ ગમે તેટલા મોટા દેખાતા હોય તો પણ ડરશો નહીં, કારણ કે ફાઉન્ડેશન વિનાના છે. સમજાયું? કારણ કે મોહના ઘરના છે, દોષ ક્યાંથી આવ્યા છે? મોહના ઘરમાંથી. અને મોહનું આત્મામાં કોઈ ફાઉન્ડેશન નથી પડેલું, એ તો મહેમાન છે, ઉપરથી આવેલા છે. અને ગુણ નાનો પણ હોય, એક પણ હોય, એ પોતાના ઘરનો છે, આત્માનો છે, માટેનું ફાઉન્ડેશન મજબૂત છે. અને એટલે ગમે તેટલા દોષ હોય, ગમે તેવી વિકટ અંદરની નબળી સ્થિતિ હોય તો પણ ઉપાધ્યાય યશોજી મહારાજ આપણને એમ કહે છે કે તમે જરાક જરાક આમ થશો ને એટલે કકળભૂસ થતા એને વાર નહીં લાગે. અને એટલા જ માટે હું તમને અત્યારે કહું છું, આજે સ્વાધ્યાય પર્વના 3જા દિવસના 2જા ચરણમાં આપણી પોતાની ઊંચાઈ શું છે એનો અનુભવ કરવા માટે આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. આપણે ક્ષમા ધારણ કરી છે, આપણો લોભ શાંત થયો છે, આપણી ઇન્દ્રિયોની આસક્તિ ઘટી છે. ગઈકાલ સુધી ચા સહેજ ગરમ ન મળે અને આપણે અંદરથી ધુમાડો નીકળતો હતો, હવે આખું ઘર મળશે અને છતાં અંદર ધુમાડો નહીં નીકળે. સમજાય છે વાત? છોડો શિવ સુખ સાધન સદુપાયમ, છોડો શિવ સુખ સાધન સદુપાયમ, સદુપાયમ સદુપાયમ, સદુપાયમ સદુપાયમ, નાનાદિક પાવન રત્ન ત્રયા
शुभ साधन सदुपायं सुनो शिव शुभ साधन सदुपायं
सुख सागर क्रोधनियाग समावन कारण क्रोधनियाग समावन कारण समतारस आराधो रे समतारस आराधो रे ताड़ी पर पुद्गल नीमई वैराग्य रंगने साधो रे वैराग्य रंगने साधो रे सुनो शिव सुख साधन सदुपायम सुनो शिव सुख साधन सदुपायम 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 सुनो शिव सुख साधन सदुपायम सुनो शिव सुख साधन सदुपायम આપણે ભૂલી ગયા હતા કે આપણે ક્ષમાના સાગર છે, આપણે ભૂલી ગયા કે આપણે નિર્મોહી છીએ, આપણે ભૂલી ગયા હતા કે આપણે કસાયો વાળા નથી, એ તો ઉપર છલ્લું ટેમ્પરરી આપણું આવી ગયેલું માત્ર ફોર્મ હતું, અંદરથી તો આપણે આનંદ અનંત ગુણના સ્વામી છે, સમજાય છે વાત? આપણને આપણું ભૂલાઈ ગયેલું હતું, જાણે શિવરંજની રાગ દ્વારા આપણું ભૂલાયું. તમને એક સીધો નાનો સવાલ કરું, એક દોઢ બે મિનિટ પણ આપણે જયારે અંદર ડૂબકી મારવાની કોશિશ કરી, 3.5 કરોડ ના કોઈ એકાદ પ્રદેશમાં જુદો અનુભવ થયો કે ન થયો? આજ સુધી કાં તો આપણે કર્મના કોઈક અહંકારના
ચિત્રો આપણા માટે બહુ દોર્યા, અને કાં તો ધર્મની અમુક સમજના કારણે હું બહુ દોષી છું, હું બહુ ક્રોધી છું, મારામાં લોભ બહુ છે, મારામાં આ બહુ છે, એવા ચિત્રો આપણા જોઈલા. પણ એ બધા જ ઉપરના ચિત્રો ટેમ્પરરી હતા. મારી અંદર જ ક્ષમાનો સાગર છે, મારી અંદર જ અનંત વીર્ય છે, મારી અંદર જ અનંત સામર્થ્ય છે, મારી અંદર જ લોભથી મુક્ત થયેલું મારું નિર્મોહી વ્યક્તિત્વ છે, અકિંચનપણું મારી અંદર જ છે. અને એવી ભૂલાયેલી આપણી યાદદાસ યાદ આવે, અને આપણે આપણા પોતાના ઉજળા ચિત્રો એને જોવાનો એક અભ્યાસ જો પડે, રાત્રે સૂતા હોઈએ ત્યારે, સવારે જાગીએ ત્યારે, દિવસના સમય મળે ત્યારે, ભલે આખી જીવનની રૂટીન વ્યવસાયમાં જોબ પર નીકળી જઈએ, રાત્રે ઘરે આવીએ, પણ આ પ્રકૃતિના પરિસરમાં પોતાના માટેના ઉજળા ચિત્રો એ જોવાનો જો સમય ફાળવીએ, તો કદાચ ખાતરીથી કહું, શાસ્ત્રો આનું પ્રમાણ આપે છે કે આવા કોઈ પણ પ્રયોગ જો કરીએ, એ ત્રણ રીતે નિરંતર સતત મિચ્છામણી, નિરંતર દીર્ઘકાળ અને બહુમાનપૂર્વક, આ ત્રણ લક્ષણ આપ્યા છે. ફરી પાછું કહી દઉં, નિરંતર એટલે કન્ટિન્યુઅસ, આજે 7 વાગે બેઠા તો અખંડ રોજ સવારે 7 વાગે બેસી જઈએ, આ શું થયું? નિરંતર. બહુમાનપૂર્વક એટલે બેસતા પહેલા અંદર આનંદ થતો હોય એ અંદરનું હૃદયનું વેદન, બહુમાન. અને દીર્ઘકાળ એટલે લાંબા સમય સુધી એક પણ ચીજ કરવામાં આવે તો એનું પરિણામ E is equal to MC square ના એટમ બોમ્બ કરતા વધારે શક્તિશાળી આવે. કઈ ત્રણ વસ્તુ? નિરંતર, બહુમાનપૂર્વક અને દીર્ઘકાળ. આ શિબિર, આ સ્વાધ્યાય પર્વ, એમાંથી નીકળ્યા પછી ખાલી 3 મહિના સુધી, કેટલા મહિના? 3 મહિના સુધી તમને આ સ્વાધ્યાય પર્વની જે ક્ષણ અત્યંત ગમી હોય, ઉપાધ્યાય વિનયજી મહારાજનું જે વચન તમને વધુ સ્પર્શી ગયું હોય, ઉપાધ્યાય મહારાજની જે કોઈ વાત તમને તમારા અંદર સ્વજન જેવી લાગી હોય, એની સાથે મૈત્રી કરવા પૂર્વક તમે માત્ર 3 મહિનાનો ગાળો પસાર કરશો તો હું ઉપાધ્યાય વિનયજી મહારાજ અને ઉપાધ્યાય અશોકજી મહારાજના વચનના આધારે કહું છું કે તમે 3 મહિના પછી યુ ફીલ યોર સેલ્ફ કે મારું આખું સ્વરૂપ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. અંદરનું ફોર્મેશન એ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. હું ગિરિરાજને તમારા વતી વિનંતી કરું, પેલું પદ જેને ગાયું ને, પ્રભુ આવન કી આવાજ, મીરાબાઈ નું પદ છે. પ્રભુ મિલન કી, પ્રભુ આવન કી આવાજ, મીરાબાઈ એના વચનો છે, મેવાડની એના હૃદયમાંથી નીકળેલી ઈશ્વર ભક્તિ. અને ગિરિરાજને કહીએ, અમારી ભૂલાયેલી યાદદાસ્ત આ યાદ આવે અમને, એ માટે આ સંભળાવો. ધરતી ઉપર નવ નવ ધરિયા, ધરતી ઉપર નવ નવ ધરિયા, ધરતી ઉપર નવ નવ ધરિયા, પિયા મિલન કિયાસ મોહ પ્રભુ મિલન કિયા, મિલોંગે મીરા કે પ્રભુ મીરા, મીરા કે પ્રભુ ખબર મિલોંગે, બેગ મિલો
pădure să
कृपायम् शिव सुख साधन आर्त रौद्र ज्ञान तजीने आर्त रौद्र ज्ञान तजीने रोधो विकल्प नियांदी रे रोधो विकल्प नियांदी रे तत्व આપણે મોટા ભાગના કર્મ વિકલ્પોના કારણે કરીએ છીએ. સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ ઉપર એક જણની મેરેજ એનિવર્સરી ઉજવાઈ. કેટલા વર્ષની? 50 વર્ષ. અને મેરેજ એનિવર્સરીમાં એમણે એમ કહ્યું કે અમારે 50 વર્ષમાં એક પણ વખત ઊંચા અવાજે બોલવાનું થયું જ નથી. આ પેલા લોકોની વાત નથી, આપણી વાત નહીં. વાત પણ એનું રહસ્ય એવું છે કે અમે લગ્નના દિવસે નક્કી કરી દીધેલું ડિપાર્ટમેન્ટ, પહેલા જ દિવસે ડિપાર્ટમેન્ટ નક્કી કરી દીધેલા કે નાના નાના નિર્ણય બધા એને કરવાના અને મોટા નિર્ણય બધા મારે કરવાના. એટલે આપણા જેવા બધા પાર્ટીમાં ગયા હોય એટલે રસ પડે કે આ તો ફોર્મ્યુલા સારી છે, લેવા જઈએ. કેમ મનોજભાઈ? આ ફોર્મ્યુલા સારી છે, આ લેવા જેવી છે. એટલે આપણા જેવા પૂછ્યું કે ભાઈ તમે શું ફોર્મ્યુલા લીધી કે 50 વર્ષમાં કઈ પ્રોબ્લેમ જ ના આવે? પહેલે દિવસે નક્કી કરેલું કે નાના નિર્ણય બધા લેડીઝ ડિપાર્ટમેન્ટ લઈ, મોટા નિર્ણય બધા મારે લેવાના. પછી વાત થઈ નિરલભાઈ, પેલા ભાઈ બોલ્યા કે નાના નિર્ણય એટલે શું? વ્યવસાય શું કરવાનો, બાળકોનો શું, એજ્યુકેશનનો શું, હેલ્થનો શું, વ્યવહાર શું કરવાના, ફરવા ક્યાં જવાનું, લાઈફમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કયો ધંધો કરવાનો, આ બધા નાના નિર્ણય. આપણને સવાલ થયો કે ભાઈ આ તો કઈ ગરબડ લાગે, મનોજભાઈના મોઢા પર આટલી ચમક કેમ? એમ પછી આપણે પૂછ્યું કે ભાઈ મોટા નિર્ણય કયા, તમારા ડિપાર્ટમેન્ટમાં શું આવ્યું? ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર શું કરવું જોઈએ? ઓસ્ટ્રેલિયન સરકારની પોલિસી શું હોવી જોઈએ? મેચમાં ઓપનિંગમાં કોને મોકલવો જોઈએ? વર્લ્ડ લેવલની કોન્ફરન્સ થવાની હોય એમાં કયા નેતાઓએ શું ચર્ચા કરવી જોઈએ? આ બધા નિર્ણય મારે લેવાના. જીવનમાં સાચું કહું, આપણે ગઈકાલે ફોટો પડાવતા હતા ને, એક કસોટી વાત કરું, આટલો સરસ સ્વાધ્યાય કર્યો હોય, આવી સરસ ધારામાં બેઠા હોય, માન અંદર જવાનો મોકો મળ્યો હોય, મને ગમ્યું, નાનો મેં હા પણ પાડી. પણ મને તે વખતે એક બીજો વિચાર આવ્યો, સ્વિમિંગ પુલમાંથી બાથ લઈને બહાર નીકળીએ તો કમસે કમ 10 મિનિટ 15 મિનિટ પણ એની ઠંડક શરીર પર હોય, અને ભગવાનની વાણીની આટલી શાંત ધારામાં બેસીએ અને તરત બીજી પ્રવૃત્તિમાં જઈ કેવી રીતે શકાય? તમે જોજો, સપોઝ આપણે ફોટો પાડવાનો હતો, આપણે સ્વીકાર્યું પણ ખરું, કારણ કે એમણે આયોજન તરીકે પેલા ભાઈ બિચારા પોણો કલાકથી લેન્સ સેટ કરીને બેઠેલા હતા, એમનો લેન્સ ક્યાં આપણે ડિસ્ટર્બ કરવો, આપણું ફોકસ બદલી કાઢ્યું, કઈ વાંધો નહીં. પણ પછી તમે માર્ક કરજો, હવે આપણે ક્યાં બેસવું, કેટલું બેસવું, કેટલા જણા આગળ આવવું, શું આવવું, એ આપણો વિષય જ નહોતો. એ લોકોએ કીધું ભાઈ તમે આ બાજુ આવી જાઓ, તમે આ બાજુ આવી જાઓ. તો તે વખતે પણ આપણને કેટલા વિકલ્પો થયા છે વિચાર કરો.
જેમાં ફોટો પાડવાનો નથી, જેમાં પ્રાઇઝ મળવાનો નથી, જે ફોટો પેપરમાં આવવાનો નથી, અને પેપરમાં આવે તો બીજા દિવસે ઉપસ્થિત તરીકે થઈ જવાનો છે. એક રેડ કલરની ટોપી ખાલી પહેર્યું ને મેચમાં, અને માથું તો આવ્યું જ નહીં, ટોપીનો આટલો ભાગ ક્યાંક ફોટો આવ્યો હોય ને તો બસ 200 જણને વોટ્સઅપ કરીએ કે પેલી લાલ ટોપી દેખાય તે આપણે. માથું તો આવ્યું જ નથી. અને પાછી એ જ આપણું લાલ ટોપી વાળો ફોટો વિનય વિજય મહારાજ એવું કે આવતીકાલે પસ્તી થઈ અને કોકની વિષ્ઠાને લૂછવા માટે પણ એ ફોટાનો ઉપયોગ થઈ શકે છે. એ પસ્તીમાં જાય અને કોકની વિષ્ઠાને લૂછવા માટે પણ એ ફોટાનો ઉપયોગ થઈ શકે છે, એનું કોઈ લાંબુ મૂલ્ય નથી. તો જેનું ક્ષણિક મૂલ્ય છે એમાં આપણી ઉર્જા કેટલી ખર્ચાય છે, અને જે કાયમી મૂલ્યવાળું છે આપણો આનંદનો સાગર, એને માટે આપણી પાસે ઉર્જા કેટલી બચે છે. અને એટલા નાની વાત એટલે યાદ આવી, એક મિનિટ, જો આ પંખીનો સરસ અવાજ આવે છે. મેઘમલ્હાર ગયા ત્યારે આજુ શાંતિ સામે જ્યારે જીવનમાં કોઈ કટોકટી આવે ને, મન અશાંત હોય ને, ત્યારે આવા કુદરતના કોક ખોળામાં થોડીક ક્ષણો મૌન બેસીને કોશિશ કરજો. આ પ્રકૃતિના એકે એક અંગમાં આપણી બધી જ નિરાશાને દૂર લઈ જઈ અને આપણી ભીતરમાં પડેલા આનંદના સાગરનો અનુભવ કરાવવાની પૂર્ણ ક્ષમતા છે. પણ આપણે તો પિકનિક પર જઈએ ને તો પણ મ્યુઝિક તો આપણું જ જોઈએ, કેસેટ પ્લેયર તો આપણું જ, ભલે ને પેનડ્રાઈવ વાપરતા હોય, ગમે ત્યાં જઈએ મોટે ભાગે આપણે આપણું પ્લાસ્ટિકનું કવચ લઈને જઈએ અને પછી ઘરે આવીને કહીએ, તમે બહુ વખાણ કરતા હતા પણ બહુ મજા આવી, તમે બહુ વખાણ કરતા હતા જગ્યાના બહુ સરસ છે, બહુ સરસ છે, કઈ મજા ના આવી. પણ મજા આવે કેવી રીતે? બે માખી હતી, એક માખી મીઠાઈના ઘરમાં કેતનભાઈના ડિપાર્ટમેન્ટમાં હતી ત્યાં ગેબર પર, અને બીજી માખી જે વેસ્ટબિન હતું એની મહેમાન હતી. રાત્રે આપણે શિબિરમાં બધા સુવા ગયા ને એટલે બંને ભેગી થઈ, અને બંને ભેગી થઈને વાત કરવા લાગી કે આપણે મેલબોર્નથી નીકળ્યા હતા ત્યારે તું તો કહેતી હતી કે ત્યાં બહુ મજા આવવાની છે, અહીં તો કંઈ છે કે લાંબુ. આવું કોણે કીધું? પેલી વેસ્ટબિનની જે માખી હતી ને એણે કીધું. એટલે પેલી કેતનભાઈ ના ડિપાર્ટમેન્ટ વાળી જે માખી હતી ને, અરે ગાંડી, અહીંયા તો જલસે જલસા છે, ચોખ્ખા ઘીના ઘેબર છે, બુંદી છે, ફાફડા છે, જલેબી છે. પેલી કે શું વાત કરે, બહુ સુગંધી છે. કે બહુ સુગંધી છે, તો કે મને બી લઈ જાને અંદર. તો કે કેતનભાઈ બોર્ડ મારે છે, કોઈ અલાઉ નથી. એટલે કે આપણી પાસે સ્પેશિયલ ઓળખાણ છે, લઈ જઈશ તને. આ લોકો બધા નીચે સ્વાધ્યાય કરવા જાય ત્યારે આપણે જતા આવીશું અંદર. અત્યારે ત્યાંથી મેસેજ આવ્યો એટલે કહી દઉં છું, લાઈવ રેકોર્ડિંગ હતું ને એટલે કેમેરા ગોઠવેલા છે. લીલી માખી ત્યાં ગઈ, આખા રસોડામાં ફરી, એને કોઈ ઘેબરની સુગંધ ન મળી, ને બુંદીની સુગંધ મળી, કાંઈ મળ્યું નહીં. પેલી માખીને કે મને ઉલ્લુ બનાવી દીધી, તેને કે ના ખરેખર તને સુગંધ જ નથી આવતી. એટલે નજીકથી જોયું ત્યારે ખબર પડી કે પોતાના નાકની પાસે
વેસ્ટ બિન ના બે પીસ મૂકીને આવ્યો. અને પછી એક ચોરથી લગાવી પેલું બે નીકળી ગયા નાકની પાસેના બે પીસ મૂકીને આવેલી ત્યાંથી વેસ્ટ બિન બ્લુ વોલ બોક્સમાંથી. અને પછી કહે હે આટલી સરસ ગેબરની સુગંધ આવે છે. આપણે બધા જ આ માખી છે. આપણી સમજણના, આપણી ઈચ્છાઓના, આપણા ગમાના અણગમાના નાકમાં પૂમડા મૂકી અને આવી જગ્યાઓમાં આવીએ અને અહીંયા બેઠા બેઠા બી સુગંધ કોની લઈએ? સુગંધ કોની લઈએ? એ જ. અને પછી વિનય વિજય મહારાજ જેવા એકાદ મળે અને એક જોરથી આપે, પડી કે નહીં? કે નહીં પડી? પડી કે નહીં પડી? કોને નથી પડી? આ સ્વાધ્યાયના ત્રીજા દિવસે પૂછું છું, કોને નથી પડી? એકાદ થપ્પડ પડે અને આપણી અજ્ઞાનની, આપણી બધી, આપણી માન્યતાઓની નાકની પાસે મૂકી આવેલી જે બધી ગ્રંથિ એ તૂટે. બાકી આપણે આટલા ડાયા ડમરા થઈને આટલા કલાક બેસીએ, આશ્ચર્ય નથી લાગતું? નીતિનભાઈ, મને પહેલે દિવસે નીતિનભાઈ કે અમે ખુરશીની હોલમાં વ્યવસ્થા કરી છે, તો મેં કીધું કે વાત તો સાચી પણ જ્ઞાન લેવા માટેની મુદ્રા નથી. શરીરની મર્યાદાના કારણે કોકને બેસવું પડે તો એ માફી માંગીને બેસી શકે કે ભાઈ મારું શરીર થોડું મર્યાદિત છે, પણ બાકી જ્ઞાન લેવાની મુદ્રા ખુરશીની નથી. તો એમણે મને શું કહ્યું, પણ અમારા લોકોને આટલા કલાક નીચે બેસવાની આદત નથી. વાત સાચી હતી. એટલે મને વિનયજી મહારાજે જે સુજાવ્યું એટલે મેં એમ કહ્યું કે કામ કરજો, પહેલા સેશનમાં થોડી ઓછી ગોઠવજો, પછી બીજા સેશનથી તમને જે ઈચ્છા થાય તે. અને આપણે જોઈએ છે, ખુરશી ગઈ, મુદ્રા આવી ગઈ, કેટલો અંદરથી ભાવ આવ્યો. કલાકો સુધી આપણે, નહીં તો શાસ્ત્રીય રાગ નહીં, આપણે તો એક જ રાગ આવડે, હું ને મારું, હું ને મારું, હું ને મારું, એમાં તોડી શિવરંજની, ભૈરવ, શ્રી, આશાવરી, આ તો વિનય વિજય મહારાજની લપડાક લાગે અને આપણી પેલી નાકની આગળ મૂકેલી નીકળે પછી જ આ સુગંધ આવે. એમણે છેલ્લી વાત જે કરી છે લઈશું. હાજર, જ્ઞાનની વાસ્તવિક મુદ્રા જો તાકાત હોય તો પલાઠી પણ નહીં, જો તાકાત હોય આ પગ વાળેલો, આ પગ આમ, અને હાથ એની કોણી અહીંયા ડૂટી ઉપર લાગે, મસ્તક આમ ઝૂકે, આ જ્ઞાનની મુદ્રા. એટલે જે સક્રસ, હા હા, હું એ જ કહું છું, એટલે એ જ કહું છું. એટલે નવોત્થણમ જે બોલીએ છે એમાં આ મુદ્રા છે. એની પાછળ સાયન્સ શું છે ખબર છે? આ પગ, એ પગનો પાણીનો ભાગ આપણા પાછળના એ ભાગમાં જે દબાય અને જે વેઇન આવે, એ વેઇન ઉપર જે પ્રેશર આવે, એનાથી નમ્રતા, એનાથી અહંકારથી ઓછા થવાનો અને વિનયનો ભાવ કેમિકલી અંદર આવે એવું બોડીનું સાયન્સ. વંદિત સૂત્ર બોલીએ ત્યારે ડાબો પગ ના પાડે, ત્યારે કયો પગ કરીએ છે? કેમ જમણો પગ? તો કે દરેક મુદ્રાનું એક ચોક્કસ સાયન્સ છે, દરેક મુદ્રાના ચોક્કસ રિએક્શન છે. તમે એમ કહો ભાઈ આ બધું શું, એ તો મનના ભાવ હોય તો કરવાનું, એમાં કઈ આ બધું કઈ જરૂર નથી, પતિ કહો તો આમે થાય ઈચ્છા મી કહો છો, ઓહો કાયમ કાયમ શું ફરક પડે? એમાં એ વરી ઊંચા થવા, નીચા થવા, ઊંચા થવા, નીચા થવા, ડાબો પગ કરો, જમણો કરો, ને શું ફરક પડે? ડાબો કરે
એને મારો એક જ સવાલ, બહુ ખુશ થઈ ગયા. એને મારો એક જ સવાલ, જ્યારે પત્ની ઉપર કે પુત્ર ઉપર કે કોઈ ઉપર અતિશય ગુસ્સો આવે અને ગુસ્સો કરી શકો એવું તમારું સામર્થ્ય હોય, એટલે કે તમે વડીલો ઘરના અને પેલા સાંભળતા હોય ભાગ્ય હોય તો, અને તેવા સમયે મુદ્રા શું કામ કરીને વાત કરું, તમે ખાલી બે હાથ જોડીને જે કેવું હોય તે કહેજો. જેટલી સુરતની સંસ્કૃત ભાષા બોલવી એટલી બોલવી. સુરત નું સંસ્કૃત વિનય મારા ઘર સંસ્કૃત નથી કે જેટલી બોલવી તેટલી બોલજો, પણ પ્રતિજ્ઞા કરો કે આમ કરીને બોલવું. પ્રયોગ બી નથી કરવો, રિઝલ્ટ કન્ફર્મ રિઝલ્ટ. હા, આપણા મહાપુરુષો એમણે જીવનના એક એક વિધિથી માંડીને જે જે મૂલ્યો સ્થાપ્યા છે ને, એની પાછળના ફિઝિકલ, મેન્ટલ અને આત્માના અનેક પ્રકારના કોમ્પ્લિકેટેડ લાગતા આપણા જે વિચારો છે ને, એનું અંદરનું રાઈટ કોમ્બિનેશન કરીને કયું ટેક્સચર, કયું મિક્સચર, કઈ દવા, કેવી રીતે શું છે, આપણને માથું દુખ્યું અને આપણે એનાસિનની એક ગોળી લઈને આપણે માનીએ છીએ કે મારું એનાસિનથી માથું ઉતરી ગયું. પણ જે સાયન્સના વિદ્યાર્થીઓએ કે જે સાયન્સના સાયન્ટિસ્ટોએ કેટલા કેમિકલના કોમ્બિનેશનોને વિચારી કરી અને કે માણસના મસ્તિષ્કની અંદર થતી વેદનાને સમાવવા માટે કયા કેમિકલનું કોમ્પોઝિશન ઓછું પડે છે, એના માટે જે દવાઓને મહેનત કરીને બનાવી હશે, આપણે તો ખાલી ગોળી લઈએ, સાચું બોલજો, એમાં શું શું આવે તે જાણીએ તો માથું ઉતરે કે ગોળી લઈએ તો બી ઉતરી જાય. એમ ભગવાને બતાવેલી તમામ આરાધના કેવળ બહુમાન પૂર્વક કરીએ ને, અનંત અનંત જન્મોના રોગ દૂર થઈ જાય. પણ આપણે તો આપણી બુદ્ધિ લઈને, તમને ખબર છે દેરાસરમાં દીવા કરીએ. એક પેલી વાતનો જવાબ આપી દઉં, મિનિમમ જે તમે કહો ને, મિનિમમ મુદ્રા એ કે પલાઠી વાળીને બને તો બે હાથ જોડીને જ્ઞાન લેવાની મુદ્રા, બને તો બે હાથ જોડીને પલાઠી વાળીને, પણ પગ પર પગ ચઢાવીને ક્યારેય ન બેસો. આપણે કહે ને, શું મારા સાહેબ બોલો ને, શું કહેતા હતા તમે? યુ ગોટ ધ પોઈન્ટ? કોકને શરીરની એક વસ્તુ સમજી લેજો, અત્યારે આ બધી મુદ્રા આપણા માટે જ કરીએ, કોકની મુદ્રાનું એનાલિસિસ નહીં કરતા. બેઠા બેઠા પાછા કોકની મુદ્રાનું એનાલિસિસ નહીં કરતા. કોકને શરીરની તકલીફ હશે અને કદાચ એને પગ આમ રાખીને બેસવું પડે, ફ્રેક્ચર થયું છે અને પ્લાસ્ટર લગાવ્યું છે અને કદાચ એ આમ પણ બેસી શકે, બેસતી વખતે ભગવાનને એમ કે ભગવાન મારા શરીરની આ મુદ્રા યોગ્ય નથી, પણ મારી મર્યાદા છે, મને આવું થયું છે માટે મને ક્ષમા કરજો, એમ કરીને ક્ષમા માંગીને બેસે તો એનો વિકલ્પ વાંધો નથી. યુ ગોટ ધ પોઈન્ટ? પણ બોલો બાપુ, શું કહેતા હતા તમે? સાંજ સુધારસ માં કઈ કેટલા મી ગાથા આપણે જોવાના રહી ગયા, આમ આમ ચાલુ કરે. એટલે મિનિમમ મુદ્રા એટલી આસન સમ ન હોવું જોઈએ, જેની પાસે જ્ઞાન લઈએ એનાથી સમાન આસનમાં ન બેસવું. એટલે આપણે અભૂઠ્ય બોલીએ ને તેમાં બોલીએ છીએ ઉચ્ચાસણે સમાસણે, એટલે કે એમનાથી ઊંચું આસન હોય એવી સ્થાનમાં ન બેસવું, એમનાથી સમાન લેવલનું હોય એમાં ન બેસવું. પછી અંતરભાષા એટલે આપણે બોલીએ છીએ આમ, અને ઘણી વાર એવું લાગે કે વર્ષોથી બોલીએ કોઈ દિવસ જિજ્ઞાસા જ ન થાય, અને નરેન્દ્રભાઈએ ત્યાં મીટિંગમાં ઓસ્ટ્રેલિયા સાથે શું નક્કી કર્યું એની ચર્ચા પૂરો કરી નાખી. અંતરભાષા એ શબ્દનો અર્થ શું રહેશે? મનના ભાવ.
बोलो अक्को भूतियानो अर्थ से ने जंकिंची अपत्यम परपत्यम भत्ते भाणे विनये व्यावच्चे अलावे सल्लावे अलावे इतले આલોચના પછી કાંકમ તો ભેગું કરી નાખશો સલ્લાવે એક એક પારિભાષિક શબ્દો નીતિનભાઈ ખાલી એના બે પ્રતિક્રમણના અર્થ કોઈ ગીતાર્થ પુરુષો પાસે સમજણપૂર્વક કરીએ ને તો દુનિયામાં નાચવાનું મન થાય કે મને કેવા ભગવાન મળ્યા છે કેવા ગુરુ મળ્યા છે કેવું તત્વ મળ્યું છે આટલું સૂક્ષ્મ આટલું ડિટેલમાં આટલું સાયકોલોજીના બધા નિષ્ણાતો પણ એક વખત માટે અટકી જાય કે આટલું માઇન્યુટ ડિટેલિંગ તો મેં વિચાર્યું પણ નહોતું કે આવી આવી રીતે થઈ શકે મુદ્રા કઈ હોય સમય કયો હોય કયા સમયે જ્ઞાન લેવાય પચકાણ ક્યારે લેવાય વંદન ગુરુને કરવું છે તો ક્યારે ક્યારે વંદન કરાય ક્યારે વંદન ન કરાય છ સમય એવા આપ્યા કે જે સમયે ઉપાશ્રયમાં મહાત્મા પાસે જઈએ તો વંદન કરવાની પણ ના પાડી આની પાછળના એક સાયન્સ આની પાછળના એક રહસ્યો આની પાછળનો વિનયનો ભાવ આખો વિષય બહુ જુદો ન થાય એટલા માટે હું વિસ્તારમાં નથી જતો અત્યારે માત્ર બહુમાનથી એક ભાવ કહું છું આરાધના ઓછી વધતી કરશો એક વખત ચાલશે બહુમાન જિંદગીમાં ક્યારેય ઓછું નહીં થવા દેતા સમજાય છે આરાધના સત્વ નથી અને કદાચ ઓછી થઈ તો એક વખત પહોંચી વળાશે એને પણ ભગવાનના શાસન અને મર્મ પ્રત્યેનું બહુમાન ન ઘટે તમને એમ કીધું કે ભાઈ દાબા પગે તમે કહો ભાઈ સાચી વાત છે મને નથી થોડું મળતી થોડું આમ બેસીશ તો હજી ચાલશે એક વખત ના ના એવું બધું કઈ હોય નહીં હું તેમાં ફરક પડે અને જેવું એને થતું હોય તેને ખાલી બસ આ યાદ રાખવાનું બરાબર હા શું કહો છો હા દીવાની વાત જેમ સાંત સુધારસ ગ્રંથ છે ને એવો એક આખો પ્રભુનું શાસન શું એનો એક સ્વતંત્ર ગ્રંથ છે એક એક વાતો દીવાની વાત નીકળી એટલે તમને કહું આપણે દેરાસરમાં ગાયના ઘીના દીવાની વાત આવે ગાય એટલે તમે જે અત્યારે ગાયનું ઘી વાપરો છો એની વાત નથી તમે જે ઓસ્ટ્રેલિયામાં ગાયનું ઘી વાપરો છો એ જર્સી ગાયનું દૂધ અને ઘી છે અને સાયન્સ એવું કહે છે કે જ્યારે ગ્રંથો ક્યાંના છે ભારતમાં આ ગ્રંથો ક્યાંના છે કે સામા ઉલ્લેખ મળે છે ગાયનું ઘીનો આયુર્વેદ શાસ્ત્રોમાં ત્યાં જે રચાયા છે એમાં ગાય એટલે શું ખબર છે ગાયના ખૂંધની અંદર એક નાડી આવે છે સૂર્યનાળી સૂર્યનાળી અને એ સૂર્યના કિરણો એ ખૂંધની એ ગાય એમાં જે જાય અને એના કારણે સૂર્યના તેજ થકી ગાયના શરીરનું મૂત્ર લોહી દૂધ આ બધાની અંદર એક એવી દિવ્યતા સૂર્યની પ્રવેશ અને એના કારણે આજે સુવર્ણ ભસ્મ એટલે એના કારણે એ ગાયનું દૂધ અને ઘી એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એના કેવા કેવા ફેરફાર આવે વર્ષો પહેલા હરદ્વારની અંદર મારે જવાનું થયેલું 1985-87 આસપાસની વાત અને ત્યાં બ્રહ્મ વર્ચસ કરીને એક સંસ્થા છે સ્વામી રામ શર્માચાર્યની અને તેમાં વૈદિક પરંપરાના જે બધા હોમ હવન કે જે કંઈ બધું હોય છે ને એની સાથે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ બધા જોડેલા છે અને એમાં એ લોકોએ પ્રૂવ કર્યું કે 1 કિલો ગાયનું ઘી હવનમાં આવે એનાથી 5 ટન ઓક્સિજન ક્રિએટ થાય કેટલું 1 કિલો ગાયનું ઘી જ્યારે પ્રજ્વલિત કરવામાં આવે
ત્યારે સાયન્સના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મેઝરમેન્ટ લીધું કે 5 ટન ઓક્સિજન ક્રિએટ થાય. અને એનું રહસ્ય હવે ખબર પડે કે આપણા દેરાસરોમાં ગાયના ઘીના દીવા કેમ, પ્રકાશ માટે તો પ્રકાશ તો બાય પ્રોડક્ટ છે, પણ ઘણા બધા માણસો જ્યાં ભેગા થાય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે. જ્યાં ઘણા માણસો ભેગા થાય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, ત્યાં જો ગાયના ઘીના દીવા હોય એ નવું નવું સતત ઓક્સિજન ક્રિએટ કરે, જેથી ત્યાં જે આવે એને શુદ્ધ ઓક્સિજન મળે, એ સ્વસ્થતાથી ફિઝિક અને માઇન્ડ એને ત્યાં બેસીને પોતાનું સાચવી શકે. સમજાય છે આ વાત? અને એટલે જ આપણે ત્યાં દેરાસરમાં ઇલેક્ટ્રિક સિટી મૂળભૂત રીતે એલાઉ નહોતી. કારણ ઓપેરા હાઉસ કરો ને અમદાવાદમાં, જૈનનગર ને બધો એરિયા ઓપેરા હાઉસ, ઓપેરા હાઉસમાં જનાર્દનભાઈ કે શું નામ, નામ ભૂલી ગયો, ગુજરાત સમાચાર જે ન્યૂઝપેપર છે અમદાવાદનું, એમાં એમનો આર્ટિકલ આવેલો. અને એ પોતે સાયન્સના કોઈક વિદ્યાર્થી ઓપેરા હાઉસમાં લગભગ રહે, થોડા વર્ષો સુધી, થોડા દિવસો સુધી મેં કટિંગ રાખ્યું હતું. એમાં એમણે પ્રૂવ કરેલું કે ઇલેક્ટ્રિક સિટી નો ખાલી વાયર પણ જે રૂમમાંથી પસાર થાય એ સતત નેગેટિવ વેવ્સ છોડે છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ, લાઈટ ચાલુ કરીએ કે ન કરીએ, કનેક્શન હોય કે પેલું પ્રકાશની વાત નથી, પણ જ્યાં ઇલેક્ટ્રિક સિટીના વાયર હોય ને એ પોતે નેગેટિવ રૂમ, એટલે સાયન્સની ભાષા હશે, મને તો આખું યાદ પણ નથી, પણ એ નેગેટિવ વેવ્સ છોડે છે. અને એટલા માટે જે જગ્યાએ તમારે તમારા જીવનના પોઝિટિવ વાઇબ્રેશનો મેળવવાના હોય એવી જગ્યાઓમાં ઇલેક્ટ્રિકનું કનેક્શન પણ ન હોય એવું એમનું સૂચન હતું. અને એનો સીધો જીવતો જાગતો ઉદાહરણ તમને કહું, પાલીતાણાનું દાદાનું દેરાસર અને શંખેશ્વર દાદાનું દેરાસર. સમજાય છે? હિન્દુસ્તાન નહીં, વિશ્વભરનો કોઈ પણ જન્મે જૈન હશે ને, એનું એક સ્વપ્ન ગણો કે એનો એક સંસ્કાર ગણો કે એની એક એ ગણો કે દાદા પાસે પાલીતાણા એકવાર જવું છે, શંખેશ્વર એકવાર જવું છે. અને તમારો ને મારો અનુભવ છે, આમ સવારે 8 વાગે નૌકારસી આવતી હોય તો પણ તકલીફ પડતી હોય, અને એનાય જ આપણે પાલીતાણા જઈએ છીએ. અને નાની નાની દીકરી હશે, નાનો નાનો દીકરો હશે, અને બપોરે 2 વાગે 3 વાગે ખુલ્લા પગે આ ગરમીમાં, આપણા બધાનો અનુભવ છે ને, તો એ આપણી તાકાત છે. આપણી તાકાત હોત તો ઘરે નૌકારસી ન થાય. અને તે વખતે ઉતરતી વખતે બપોરે 2 વાગે પણ આમ ચડધડ ચડધડ ઉતરીએ, ભલે ગરમી પણ લાગતી હોય, પણ એક શ્રદ્ધા, અને એ ઉપર જઈએ આમ દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો દાદા દર્શન તો બોલીએ, અને આખો થાક ઉતરી જાય, તો એ જે ઉર્જા સચવાય છે એના ઘણા કારણમાંનું એક કારણ ત્યાં ઇલેક્ટ્રિક સિટી નથી તે છે. યુ ગોટ ધ પોઈન્ટ? ઇટ ઇઝ નોટ ધ ઓનલી રીઝન. પણ એટલે આ કોઈ પણ પુષ્પ હોય એ ભગવાનની પૂજા માટે એમ કહ્યું કે પુષ્પ ન હોય અને બાકીના બધા દ્રવ્યો હોય તો પણ પૂજા અધૂરી છે. પુષ્પ ન હોય અને બાકીના બધા દ્રવ્યો હોય તો પણ પૂજા અધૂરી છે, અને પુષ્પ હોય અને બાકીના દ્રવ્યો સંજોગ વસાત ન લાવી શકાયા તો પણ પૂજા પૂર્ણ છે. સમજાયું આ મુદ્દો? શું કહું પાછું કહું, કેમ પુષ્પ પ્રકૃતિએ આપેલું એવું એક પરિબળ છે કે જે આપણી ફિલિંગ્સને પોતે એક્સેપ્ટ કરી અને સામામાં એ ફિલિંગ કન્વે કરવા માટેનું એ સક્ષમ મીડિયેટર છે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રિક સિટી છે, એ ઇલેક્ટ્રિક સિટીમાં સીધો આપણે હાથ નાખીએ તો શું થાય? દાજી જઈએ, શોક લાગે. પણ એ જ ઇલેક્ટ્રિક સિટીને રાઇટલી રૂટ કરેલી હોય તો એ ઇલેક્ટ્રિક સિટી રસોઈ કરી આપે, અગ્નિ આપે, ગરમી આપે, ઠંડી આપે, જે જોઈતું હોય તે આપે, પણ એ ડાયરેક્ટ ન કરાય. પુષ્પ એક એવું પ્રકૃતિએ આપેલું, અને એટલે તમને કદાચ ખબર નહીં હોય તો કહું, અહીંની મને ખબર નથી,
પણ ભારતની વાત કરું તો છએ છ ઋતુ છે, અને છએ છ ઋતુને એવા પુષ્પ છે કે જેને ચૂંટવાની પણ જરૂર ન પડે, ખરી પડે અને સીધા પૂજામાં વપરાય. છએ છ ઋતુના તે તે પુષ્પો છે. અને આ વાત નીકળી એટલે તમને કહી દઉં, બે મિનિટ વધારે આપણે બોલીએ છીએ ને, આરતી ઉતારી રાજા કેમ ખબર છે? ઘટના કહી દઉં કે કુમારપાળ રાજા એક વખત પ્રભુના ચૈત્યમાં સાંજે આરતી ઉતારતા હતા, અને એમને જોયું કે મારા પ્રભુના પૂજામાં માત્ર એક ઋતુના પુષ્પ. શું વિચાર આવ્યો? શું વિચાર શું આવ્યો? માત્ર એક ઋતુના પુષ્પ તો મારું રાજા પણ શું કામનું. અને તે જ વખતે ત્યાંને ત્યાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી એક સાથે છ ઋતુના પુષ્પ ભગવાનને ન ચડાવું ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ. તમે સમજો આ સંકલ્પ શું છે. એક સાથે છ ઋતુ, પણ સંકલ્પ વખતે વિકલ્પ નથી કર્યા. અને એ કુમારપાળ મહારાજા હા મને સમાચાર સ્કીમ નથી ને, બીજી સ્કીમ થી આ તો મારી સ્કીમ પાછી આવી ગઈ ને, તો સમજી શકું છું. મને ખ્યાલ આવે, પણ પહેલા મને થયું કે આટલા બધા નું કેમ એક સાથે થયું, બધાના બાળકોનો ઉદય એક સાથે થયો, કેટલાક પુણ્ય એક સાથે ઉદયમાં આવે, કેટલાક પાપ એક સાથે ઉદયમાં આવે, આ તો બાળકો એક સાથે ઉદયમાં આવે બધા. કુમારપાળ રાજાએ તો ત્યાં સંકલ્પ લઈ લીધો, અને સંકલ્પ લેવાના કારણે બીજે દિવસે સવારે એમના પોતાના ઉદ્યાનમાં દેવના પ્રભાવના કારણે એક સાથે છ ઋતુના પુષ્પ આવ્યા છે. અને તે વખતે જે માળી કહેવાય ઉદ્યાન પાલક, એ દોડતો જઈને રાજાને સમાચાર આપે છે કે રાજન રાજન રાજન, મારી જિંદગીમાં આવું મેં જોયું નથી, એક સાથે છ ઋતુના પુષ્પો એક સાથે થયા છે. અને તે વખતે રાજાએ કૌશક પાડ્યો છે, અને પછી એ છ ઋતુના પુષ્પો લઈ અને ભગવાનની પાસે ગયા છે. આ ઘટનાને શાશ્વતી બનાવવા માટે દેપાળ નામના જે ગાયક હતા, દેપાળ, આપણે દીપાળ શબ્દ બોલીએ છીએ ને, એ થોડો અપભ્રંશ થયેલો, મૂળ શબ્દ દેપાળ, દેપાળ ભણે એટલે દેપાળ એવું કહી રહ્યો છે. એણે એ કલી કાઢી અને સંઘે એનું સૌભાગ્ય કે આરતી સ્વીકારી લીધી. અત્યારે આપણે રોજ બોલીએ આરતી ઉતારી રાજા, પણ એનું મૂળ જાણીએ ત્યારે આનંદ થાય. છેલ્લી વાત લઈ લઉં, જે વાત નીકળી ને કે પુષ્પ, સાચું કહેજો, કોઈને પ્રપોઝ કરવા માટે પણ ડોલર લઈને જઈએ તો ના, તમે તમારે પ્રપોઝ કરવાનું આવ્યું જ નથી ના, બહુ ગુણિયલ સજ્જન સંસ્કારી આપણે બધા. બાપાએ કીધું કે કન્યા મેં જોઈ છે, હે પિતાજી જે તમે કહ્યું મને બહુ આગળ, તારા માટે અમે એક કોડીલો કંઠ શોધ્યો છે, મારે માટે ભગવાન છે. તમારે તો આવ્યું જ નથી, જનરલ વાત પૂછું. કોઈ મૃત્યુ પામે ત્યાં પણ શું મુકાય છે? પુષ્પ. કોકને કોંગ્રેચ્યુલેશન કહેવા જઈએ છીએ ત્યારે પણ શું લઈ જઈએ છીએ? બુકે લઈ જઈએ છીએ, લઈ જઈએ છીએ ને, બીકોઝ વોટ એવર ફિલિંગ્સ આપણી પાસે અંદર જે છે એ પુષ્પ રિસીવ કરે છે, ટ્રાન્સફોર્મેશન એ રિસીવ કરે છે, અને જે વ્યક્તિની પાસે મૂકીએ છીએ ત્યાં એ ટ્રાન્સફર કરે છે. અને માટે ચૈત્યવંદન ભાષ્યમાં પણ પહેલો શબ્દ શું આપ્યો ખબર છે? ચૈત્યવંદન ભાષ્ય કોઈ કર્યું છે? એમાં પેલી ગાથા છે, પુફા હાર થુયે પુયેતી, ભગવાનની પૂજાની જ્યારે જ્યારે પણ વાત આવશે ત્યારે પુષ્પ વગેરે પુષ્પ વગેરે પુષ્પ વગેરે એમ કરીને ઉલ્લેખ કર્યો છે.
કારણ પુષ્પ વિના દ્રવ્ય પૂજા પૂર્ણ થતી જ નથી એમ ને. લલિત વિસ્તરા ગ્રંથ હરિભદ્રસુરી મહારાજનો એમાં પણ આજ ઉલ્લેખ મળે. પંડિતજીએ સરસ શ્લોક કહ્યો છે, તમે શું કહ્યું? આપણે ત્યાં પુષ્પની વ્યાખ્યા એવી કરી છે, તાજા હોવા જોઈએ. તાજાનો અર્થ આજના હોવા જોઈએ એવું નહીં. મુદ્દો સમજો, તાજા એટલે કરમાયેલા નહીં. કેટલાક પુષ્પ એક કલાકમાં કરમાઈ જાય, કેટલાક પુષ્પ પારિજાત છે. આપણે જોઈએ ને પારિજાતની, આમ હજુ તો લાવ્યા હોય ને અને આમ દેરાસર લઈ જઈએ ને, એમાં જો એક કલાક વચ્ચે શેરબજારનો ફોન કરવા રોકાઈ ગયા તો ઇન્ડેક્સની જેમ કરમાઈ ગયેલા હોય. એટલે કેટલાક પુષ્પ એક કલાકમાં પણ કરમાઈ જતા હોય અને કેટલાક પુષ્પ ત્રણ દિવસે પણ ન કરમાયેલા હોય. એટલે વાત એવી છે, તાજા હોવા જોઈએ, સુગંધી હોવા જોઈએ. તાજા હોવા જોઈએ, સુગંધી હોવા જોઈએ, દૂધ વગેરે ન નીકળતું હોય એવા હોવા જોઈએ. આવી થોડી વાત છે. પણ તમે એક વાત તમને કહી દઉં, અત્યારે હું આમાં ડિટેલમાં એટલે નથી જતો, મેં પહેલે દિવસે તમને કહ્યું હતું કે આ ગ્રંથ આચારનો ગ્રંથ નથી, વિચારનો ગ્રંથ. આચાર માટે ફરી પાછા આ તો આનુષાંગિક વાત નીકળી, તમારી જિજ્ઞાસા અને એમાં મને જે કંઈ ગુરુગમથી જે કંઈ મળ્યું હતું એ તમારી સાથે મિત્ર ભાવે વચ્ચે થોડી વહેંચવાની કોશિશ કરી. પણ એટલી વાત કહી દઉં, એકે એક આચારોની પાછળ અદ્ભુત સાયન્સ છે. ક્યારેક વાંચવાનો જેને શોખ હોય તો વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલનું એક પુસ્તક છે, જૈન ધર્મ પૂર્ણ વિજ્ઞાન. જૈન ધર્મ પૂર્ણ વિજ્ઞાન એમ કરીને વસંતલાલ કાંતિલાલનું ઈશ્વરલાલનું એક પુસ્તક છે. એવી રીતે ગહેરે પાણી પેટ, ગહેરે પાણી પેટ એવું એક પુસ્તક વાંચેલું જેમાં મંદિર, ઘંટ, ધજા અને એ બધાના સાયન્ટિફિક રહસ્યો શું છે એ તે વખતે ક્યારે જોયા હતા. ગહેરે પાણી પેટ, એના લેખક તો મને યાદ પણ નથી અત્યારે તો. પણ જૈન ધર્મ એ પૂર્ણ વિજ્ઞાન એવું, હા, અને એવું અનેકાંત દર્શન એ આપણે આમનું શ્રીચંદ્ર જેમણે હરિહંદ વંદાવલી રચી છે એમની વાત એ ફરી પાછા કોઈક અવસરે લઈ લઈએ. મને બપોરે યાદ કરાવજો હરિહંદ વંદાવલી વાળા ભાઈની વાત. અને પછી અને બસ આ વાત અત્યારે એટલી લઉં છું, તમારાથી જેટલી આરાધના થાય તેટલી કરજો. એક છેલ્લી વાત બીજી કહી દઉં, મહેરબાની કરીને પોતે જે કરીએ છીએ એને કોઈની સાથે તુલના કરવાની કોશિશ નહીં કરી. અમારે તો અહીંયા આમ, તમારે તો ત્યાં, તમારે તો આ, અમારે તો આ, શાસ્ત્રો ના પાડે છે. આપણા જે દ્રવ્ય ક્ષેત્ર કાળ મુજબનું આપણે જે કરીએ કરવું, કારણ કે જ્યારે પણ તુલના કરીએ ત્યારે કાં તો આપણને અન્યાય કરીએ કાં તો સામાન્ય અન્યાય કરીએ. બરાબર ધ પોઈન્ટ. એટલે અત્યારે એમાં નથી જતા પણ એટલી સરસ વાત છેલ્લી આપણે લઈ લઈશું કે આવો અદ્ભુત ભગવાનનું શાસન મળ્યું છે, જેટલો આચાર પડાય તેટલો પાળવાનો, ન પડાય એના માટેનું બહુમાન ક્યારેય ખંડિત ન થવું જોઈએ. શૃણો શિવ સુખ સાધન સદુપાયમ, શૃણો શિવ સુખ સાધન સદુપાયમ, આર્તરૌદ્ર ધ્યાન તજીને, તત્વજ્ઞાની મન જીતી ધારો,
85 मोटी बुक संयम योगे सार्थक कर जो काया रे सार्थक कर जो काया रे विविध दर्शन करी परीक्षा विविध दर्शन करी परीक्षा जिन मत निकारो ખબર જે સહનાઈને સૂર થકી આપણને ભીતરમાં પ્રભુ સાથેના લગ્નનો સહનાઈનો સૂર સંભળાય જે બંસરીના આ વાસના માધ્યમ થકી આપણને આપણા ઈશ્વર પ્રત્યેના પ્રેમનો સૂર સંભળાયો અને જે તબલાના તાલ થકી આપણી અંદર આત્માએ નૃત્ય અનુભવ્યું એ તબલાનું એ વંશ બંસરીનું અને સહનાઈનું આજે પૂજન કરવું છે. વગાડનારનું નહીં, એ જે સાધન છે કે જે સાધનની દિવ્યતા થકી આપણને આપણા ખોવાયેલા સુખના સરનામામાં મળવા માટેના પગ ઉપડ્યા અને એટલા માટે અને એના માટે બહુમાન સારાથી થશે કારણ કે આપણી ફિલિંગ જે છે આ બંસરી હું ત્રણેયને વિનંતી કરું તાંતુરો પણ અહીંયા છે આ ચારે ચાર અહીંયા મૂકશે અત્યારે સાંભળવું નથી અને બે મિનિટ ત્રણ મિનિટ ભાવપૂર્વક આપણા વતી આપણામાંથી જેને પણ કહ્યું કે આવો આવો
see where the phone. ने, नितिन भाई पची खबर पड़ी राजू ए कहू तमारी दीकरी निमिता छे ने आ लोको बेसे त्यारे रोज सवारे एक एक पुष्प मुके छे शिव सुख साधन सदुपायम सुनो शिव सुख साधन आ આપણે પણ ફૂંક મારીએ અને શશાંક પણ ફૂંક મારે આપણી ફૂંકથી શું થાય આપણને ખબર અને એની ફૂંકથી કેટલાના ચિત્ત ઉપર ઈશ્વર સુધી પહોંચે એ પ્રભુને ખબર આવો વાહ વાહ જો આ બીજો એક સંકેત એક મિનિટ ઉભારો આપણે બે મિનિટ પહેલા વાત એટલે આજે પ્રારંભમાં વાત થઈ ને કે આપણું જે સ્વપ્ન આપણે જોઈએ છે એ આપણું આ સાચું પડે છે આ એનું જીવતું જાગતું ઉદાહરણ શું છે શું નામ દોસ્ત હાર્દિક મને કે આજે સવારે જ મને આ વિચાર આવેલો કે મારે આના સાધુનો જે આ છે એમની પૂજા કરવી છે અને મહારાજ હાથે કરવાનું આ સંકેત મને મળ્યો છે ખ્યાલ આવ્યો આપણે જે આપણા માટે વિચારીએ છીએ પ્રકૃતિની વ્યવસ્થા ગોઠવે આ ક્યાં આયોજનમાં કઈ મનમાં નું અને એમાં પણ કોને બોલાવવું એ પણ કઈ મનમાં નહીં અને જેણે ચિત્તમાં સંકલ્પ કરેલો એને જ નામ કેમ બોલાયું પહેલું ઇટ મીન્સ આપણા માઇન્ડનો જે પાવર છે એની આપણને ખબર નથી ફસફુસિયા વિચારો કરી કરીને આને મૂકી રાખીએ છીએ અને આપણા માટે પણ સારા સ્વપ્ન જોવામાંથી વંચિત રહીએ એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આવો ભાઈ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ આપ્ત વચન પુષ્પોથી કરજો આપ્ત વચન પુષ્પોથી કરજો સુરભિત અધ્યવસાયો રે સુરભિત અધ્યવસાયો રે સાજો પરિચય જ્ઞાન ચરણ ગુણ સાજો પરિચય જ્ઞાન ચરણ ગુણ આત્મ શુદ્ધ ઉપાયો રે આત્મ શુદ્ધ ઉપાયો રે શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ પાવન કરજો વજન ને રસના આવો મનોજભાઈ આપણે સ્નાત્ર પણ ભણાવીએ ને તેમાં કયો શબ્દ વપરાય છે કુસુમાંજલિ આપણે શું કરી નાખ્યું અક્ષતાંજલિ અને પછી ભૂલી એટલા માટે ગયા કે એ ક્યારે કોક દિવસ કોકની પાસે પુષ્પ નહોતું એટલે ટેમ્પરરી એને શું કરેલું કે અક્ષતને પીળા કેસરવાળા કરીને મનથી ભાવ કર્યો કે આજે મારે માટે આ પુષ્પ છે એટલે હવે તો ફૂલ હોય તો એ કુસુમાંજલિ કરવાની બાકી છે એમ કે અક્ષત બનાવશું આપણે જે ટેમ્પરરી રસ્તો હતો કોક દિવસ માટેનો એને રાજમાર્ગ બનાવી દીધો અક્ષત છે જ નહીં ખ્યાલ આવ્યો ને મેં અત્યારે તમારી પાસે પાણી માંગ્યું અને બની શકે કે ગ્લાસ નહોતો અને તે વખતે એક પત્તું જેવું પાંદડું જેવું આ મોલિન શોધી લાવ્યો કીધું કે ભાઈ આ પાંદડું વાળી લઉં આમાં પાણી પી લઈએ કારણ કે પર્પઝ શું હતો પાણી પીવાનું અને પછી આ દ્રશ્ય કોઈકે જોયું એટલે બીજી વાર ઘરે પાણી પીવા કે પત્તું તો લાવો પણ ઘરે તો ગ્લાસ છે ભાઈ ખ્યાલ આવે પુષ્પનો આ સંસારમાં કોઈ વિકલ્પ નથી પુષ્પનો આ સંસારમાં કોઈ વિકલ્પ નથી એટલે 17 ભેદી પૂજામાં 17 પ્રકારની અંદરથી 5 પ્રકાર તો પુષ્પના આપ્યા છે આજે અત્યારે વિષય વિસ્તારમાં નથી જવું પણ જો અહીંયા પણ આ વાત કરીએ છીએ અને વિનયજી મહારાજે આ શબ્દો આપ્યા છે
आप्त वचन पूर स्फूर्ति कर जो वचन पुष्पोति कर जो सुरभित व्यवसायो रे सुरभित व्यवसायो रे साधो परिचय ज्ञान चरण गुण साधो परिचय ज्ञान चरण गुण सुत स्वामी भगवान की जय। अनंत करुणा सागर हरिहंत भगवान की।